सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोचन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराज्ञनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराज શ્રી ઘનશ્યામ મહારાજની જય. બધા ભક્તોને થી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે આપણી યુવા સભા એની અંદર ગરડા પ્રથમ પ્રકરણનું 35મું વચનામૃત છે. હું વાંચું છું, ધ્યાનથી સાંભળજો, પછી આપણને મહારાજ અને મોટા પુરુષો જેવું સમજાવશે એવું આપણે સમજીશું. વચનામૃતનો વિષય છે કલ્યાણના જતનનો. તમારી પાસે કદાચ ફોનમાં હોય તો આરે જોતા જજો. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના પોષ સુધી દ્વાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષ તળે ધોલિયા ઉપર ઉગમને મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્યે બોલ્યા, જે તમે પ્રશ્ન પૂછો કે અમે પૂછીએ. ત્યારે મુનિએ કહ્યું છે, હે મહારાજ, તમે પૂછો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કોઈ પુરુષ છે તેમાં થોડી બુદ્ધિ છે તો પણ પોતાના કલ્યાણને અર્થે જે જતન કરવું તેમાંથી પાછો પડતો નથી, અને કોઈ બીજો પુરુષ છે તેમાં બુદ્ધિ તો ઘણી છે અને મોટા મોટામાં પણ ખોટ કાઢે એવો છે, તોય પણ તે કલ્યાણના માર્ગે ચાલતો નથી, તેનું શું કારણ છે? ત્યારે મુનિએ ઉત્તર કરવા માંડ્યો, પણ શ્રીજી મહારાજે આશંકા કરી તે ઉત્તર ન થયો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે ઉત્તર કરીએ છીએ. એમાં બુદ્ધિ તો જાજી છે, પણ એની બુદ્ધિ દૂષિત છે, માટે એ કલ્યાણના માર્ગે ચાલી શકતો નથી. જેમ સુંદર ભેંસનું દૂધ હોય તેમાં સાકર ઘોળી હોય અને તેમાં સર્પની લાળ પડી, એટલે એ સાકર ને દૂધ હતું તે ઝેર થયું, પછી તેને જે પીવે તેના પ્રાણ જાય, તેમ બુદ્ધિ તો જાજી છે પણ એને કોઈ મોટા સંતનો અથવા પરમેશ્વરનો અવગુણ લીધો છે, તે અવગુણરૂપ દોષ એની બુદ્ધિમાં આવ્યો છે, તે સર્પની લાળ સરખો છે, માટે એ તો કલ્યાણના માર્ગે ક્યાંથી ચાલે? પણ જો કોઈક એના મુખની વાત સાંભળે તો તે સાંભળનારાની બુદ્ધિ પણ સત્સંગમાંથી પાછી પડી જાય છે, અને એવી દૂષિત બુદ્ધિવાળો જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં ભગવાનનો અથવા ભગવાનના ભક્તનો દ્રોહ જ કરે, અને જેની બુદ્ધિ એવી રીતે દૂષિત ન હોય તે જો થોડી જ હોય તો પણ તે પોતાના કલ્યાણને અર્થે જતન કરતો થકો પાછો પડતો નથી. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એ કોઈ દિવસ ભગવાનને સન્મુખ થાય કે ન થાય? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, એ તો કોઈ કાળે ભગવાનને સન્મુખ થાય જ નહીં. ત્યારે વળી મુક્તાનંદ સ્વામી પૂછ્યું, હે મહારાજ, કોઈ રીતે એવી આસુરી બુદ્ધિ ન થાય તેનો જે ઉપાય હોય તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ક્રોધ, બીજું માન, ત્રીજી ઈર્ષા, ચોથું કપટ, એ ચાર વાના પરમેશ્વર સાથે તથા સંત સાથે રાખે નહીં તો કોઈ દિવસ એની આસુરી બુદ્ધિ થાય નહીં, અને ચાર વાના માહેલું એકે જો રાખે તો જેમ જય વિજય ગણાય ડાયા હતા પણ સંકાદિક સંગાથે માને કરીને વૈકુંઠ લોકમાંથી પડી ગયા અને આસુરી બુદ્ધિ થઈ, તેમ તેની પણ આસુરી બુદ્ધિ થાય, અને જ્યારે આસુરી બુદ્ધિ થાય ત્યારે ભગવાન તથા ભગવાનના ભક્તના જે ગુણ હોય તે દોષ સરખા ભાસે છે, અને એ જ્યાં જ્યાં જન્મ ધરે
ત્યાં ત્યાં કાં તો શિવનો ગણ થાય અને કાં તો કોઈ દૈત્યનો રાજા થાય અને વૈર ભાવે પરમેશ્વરનું ભજન કરે. ઇતિ વચનામૃતમ ગરડા પ્રથમનું 35મું થયું. વચનામૃતની અંદર શ્રીજી મહારાજે સંતોને કીધું કે તમે પ્રશ્ન પૂછો કા અમે પૂછીએ. પછી મહારાજે પ્રશ્ન પૂછ્યો, બે મુમુક્ષુ છે, એકમાં બુદ્ધિ ઓછી છે, એકમાં બુદ્ધિ જાજી છે. ઓછી બુદ્ધિવાળો કલ્યાણના માર્ગે સડસડા ટાલ્યો જાય છે, વધારે બુદ્ધિવાળો કલ્યાણના માર્ગમાંથી પડી જાય છે, એનું શું કારણ? હવે સૌ પ્રથમ સમજવાનું છે બુદ્ધિ શું છે. તો કઠ ઉપનિષદની અંદર એવું લખેલું છે ઋષિ મુનિઓએ કે જેવો રથ હોય ને, આખો રથ, એવી રીતે આ આખું શરીર એક રથ છે, 10 ઇન્દ્રિયો એના ઘોડા છે. રાજા છે જે રથની અંદર પાછળ બેઠો હોય ગાદી તકીએ, એ આત્મા છે. લગામ છે જે ઘોડાની, એ મન છે. અને સારથી છે એ બુદ્ધિ છે. ઘોડાને કઈ દિશામાં લઈ જવો એ નક્કી કોણ કરે? કોણ નક્કી કરે ઘોડાને કઈ દિશામાં લઈ જવો? એ સારથી લઈ જાય, પણ નક્કી કરવાવાળો કોણ છે? રાજા. રાજા નક્કી કરે કે આ દિશામાં જવું છે, સારથી એ જ દિશામાં ઘોડો લઈ જાય. પણ અહીં આગળ સારથી એ બુદ્ધિ છે. હવે આ વચનામૃતનો મૂળ બેઝ કયો છે? કે એક કલ્યાણના માર્ગે ચાલતો નથી ને એક ચાલે છે, એનું કારણ શું? તો શ્રીજી મહારાજે એટલું જ કીધું કે ઓલાની બુદ્ધિ દૂષિત છે. બુદ્ધિ કેવી છે? દૂષિત છે, એટલે કલ્યાણના માર્ગે હાલી નથી શકતો. તો હવે દૂષિત છે તો દૂષિતપણું એમાં શું આવ્યું? તો મહારાજ અહીં કહે છે એને ભગવાનનો અથવા કોઈ મોટા સંતનો અવગુણ લીધો છે, તે અવગુણરૂપ દોષ એની બુદ્ધિમાં આવ્યો, એના કારણે દૂધમાં જેમ સર્પની લાળ પડી એ ઝેર થઈ જાય. જો બુદ્ધિ એ ડ્રાઈવરની જગ્યાએ છે, સમજી લો. ડ્રાઈવર ગાડી ચલાવવાવાળો જાડો જ જોઈએ કે પાતળો જોઈએ? ગમે એવો વાલે, જાડો પાતળો નીચો ઊંચો, પણ ડ્રાઈવર જોઈએ. એમ મોક્ષના માર્ગે એવું જરૂરી નથી કે ઓછી બુદ્ધિવાળો કલ્યાણના માર્ગેથી નથી પડતો ને જાજી બુદ્ધિવાળો જ પડે છે, એવું નથી અહીં મહારાજે કીધું છે. પણ વસ્તુ શું છે? ડ્રાઈવર જેમ જાડો જોઈએ કે પાતળો એ જરૂરી નથી, ડ્રાઈવર હરખો જોઈએ. એમ બુદ્ધિ ઓછી છે કે વધારે એની આરે કોઈ મતલબ નથી, પણ મતલબ એટલી છે કે બુદ્ધિ શુદ્ધ જોઈએ. કેવી જોઈએ? શુદ્ધ જોઈએ. દૂધ છે, એ દૂધની અંદર માની લો કચરું પડે, 100 લિટર દૂધ છે અને એમાં કચરું પડ્યું તો ઢોળી દઈએ આપણે, એને ગાળી નાખીએ. માખી મચ્છર પડે, ગાળી નાખીએ. ઇન્ડિયામાં તો એવું જ આવે છે, મોન્ટું ભગત માથું શું હલાવો છે, એમ જ હોય. તમે સીધું તબેલેથી દૂધ લાવો કે કોઈને ઘેરથી દોહેલું દૂધ લાવો, એને તમે ગાળો તો ગળનામાં જ તમને ખબર પડી જાય કેટલાય ધામમાં પૂગી ગયેલા હોય. પણ એ દૂધને આપણે ઢોળી નથી દેતા, એ આપણને શરીરને કોઈ નુકસાન નથી કરતું. કચરો પડ્યો છે, કચરાને ગાળી નાખ્યો એટલે ચોખ્ખું થઈ ગયું, એ દૂષિત જ છે. દૂધ કેવું થયું છે? અશુદ્ધ. પણ છતાં એ શુદ્ધ થઈ શકે એમાં ફક્ત કસ્તર પડ્યું છે. પણ દૂધની અંદર ગરોળીની લાળ પડી, આમ ગરોળી જાય છે ને એની લાળ પડી આપણે જોઈ. હવે દૂધમાં કસ્તર હોય ને તો આપણને ખબર પડે કચરું પડ્યું, પણ ગરોળીની લાળ કે સર્પની લાળ પડે તો દૂધ તો ધોળું જ દેખાય, દૂધ ધોળું જ દેખાય. એને તમે 10 ગણનાથી ગાળો તો એ દૂધ ઝેર વિનાનું થાય? એ દૂધ પીવે મરવાનો જ. એટલું નહીં, એ દૂધનું દહીં કરો તો દહીં જમાયેલું કોઈ જમે તો મરે, છાશ કરીને છાશ પીવે તો, એનું ઘી થાય એ ઘી કોઈ જમે તો. દૂધનો કલર તો એવો ને એવો જ દેખાય છે, દૂધની સુગંધ પણ એવી ને એવી જ આવે છે, દૂધનું રૂપ પણ એવું ને એવું જ છે, છતાં એમાં સર્પની લાળ પડી છે એટલે ઝેર થયું.
પેલું દૂધમાં કસ્તર પડેલું દૂધ ખરાબ દેખાય છે, પણ ગાળી નાખો એટલે એ કામમાં આવે છે. હવે સમજવાનું છે, એ જે પાપી જીવ છે ને, દારૂ પીવે છે, વ્યભિચાર કરે છે, ચોરી કરે છે, બહાર રખડે છે, એ છે ને દૂધમાં કસ્તર છે. એ સાધુના ચરણે આવે ને, એ સત્સંગમાં આવે ને, કોઈ સત્સંગી થકી એને સત્સંગ થાય ને, એટલે કસ્તર નીકળી જાય અને દૂધ ઉપયોગમાં આવી જાય. પણ ઓલું જે દૂધમાં સર્પની લાળ છે ને, એ તો દેખાય નહીં અને પીવે તો મરી જાય. પછી મેં આજે છે ને આ વચનામૃતની કથા કરવાની હતી ને, એટલે મેં ઘણું બધું થોડું વચનામૃતનો અભ્યાસ કર્યો. સવાર 2 કલાક કર્યો વચનામૃતનો અભ્યાસ. આમ ઘણી વખત કરતો હોય, પણ આ વિષયનો અભ્યાસ ઓછો કરતો. પણ પછી કારણ કે એમાં હું મહિમાનાને એવા દિવ્ય ભાવવાળા કે જે મહારાજનું કંઈક અલૌકિકપણું જણાવે, મોટા પુરુષનું અલૌકિકપણું જણાવે, એવા વિષયો પર વધારે દોડાવતો. પણ આજે આ વચનામૃત કરવાનું હતું એટલે મેં થોડું સર્ચ કર્યું કે આસુરી બુદ્ધિ થવાનું કારણ શું, આસુરી શા માટે થાય બુદ્ધિ. આખું વચનામૃત 262 પાન ફેરવ્યા, એમાંથી મને અમુક અમુક સરસ ટોપિક લાગ્યા એટલા મેં લીધા. અહીં આપણે બેઠા જ વાંચીશું. અહીં અંત્યનું 12મું વચનામૃત, અંદર તમે વાંચતા જજો. એટલે આપણે અંદરથી સાર એ ખોળી નાખવો છે કે આસુરી બુદ્ધિ ક્યારે થાય છે, કયા કારણથી થાય છે. ભગવાન તથા ભગવાનના ભક્ત તેનો જેને અવગુણ આવ્યો હોય તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને હડકાયા શ્વાન જેવો જાણવો. જેમ હડકાયા શ્વાનની લાળ જેને અડે તેને પણ હડકવા હાલે, તેમ જેને ભગવાનને ભગવાનના ભક્તોનો અવગુણ આવ્યો હોય તે સાથે જે હેત રાખે અથવા તેની વાત સાંભળે તો તે હેતનો કરનારો અને વાતનો સાંભળનારો, પ્રોજેક્ટર પર વાંચતા જજો, વાતનો સાંભળનારો પણ વિમુખ સરખો થાય. વળી જેમ ક્ષયરોગ થયો હોય તે કોઈ ઔષધ કરીને મટે જ નહીં, તેમ જેને ભગવાનને ભગવાનના ભક્તોનો અવગુણ આવ્યો હોય તેના હૃદયમાંથી ક્યારેય આસુરી મટી ટળે નહીં. બ્રહ્મહત્યા, અનંત બ્રહ્મહત્યા કરી હોય, અનંત બાળ હત્યા કરી હોય, અનંત સ્ત્રી હત્યા કરી હોય, અનંત ગૌ હત્યા કરી હોય, અનંત ગુરુ સ્ત્રીનો સંગ કર્યો હોય, આ દૂધમાં કસ્તર, આજે આ પાંચે પાંચ વસ્તુ શું છે? અનંત ગૌ હત્યા એ દૂધમાં કસ્તર છે, અનંત બાળ હત્યા એ દૂધમાં કસ્તર છે, અનંત ગુરુ સ્ત્રીનો સંગ એ દૂધમાં કસ્તર છે, પણ ભગવાનને ભગવાનના ભક્તના અવગુણ લેવાવાળાને કોઈ શાસ્ત્રમાં એ પાપ છૂટ્યાનો ઉપાય કયો નથી, આ દૂધમાં ઝેર છે. ઓલું આગળનું લાગે સૌથી ખરાબ, આજે 1 લાખ ગાયોને તમે મૂકી દીધી હોય અને ઉપર આમ કરવત મૂકીને તમે કાપો તો તમને કોઈ હારા માણસ ના કે, હારા કે, પણ તોય એ દૂધમાં શું છે? કસ્તર છે, દૂધમાં ઝેર નથી. અનંત ગૌ હત્યા, અનંત સ્ત્રી હત્યા, આ બધી દૂધમાં કસ્તર છે એવો પાપી માણસ ચોખ્ખો થાય, પણ ભગવાનને ભગવાનના ભક્તના અવગુણ લેવાવાળાને કોઈ શાસ્ત્રમાં એ પાપ છૂટ્યાનો ઉપાય કયો નથી, અને ઝેર ખાય અથવા સમુદ્રમાં પડે અથવા પર્વત પરથી પડે અથવા કોઈ રાક્ષસ મળે ને ખાઈ જાય, 1 જ વાર મરવું પડે. કેટલી વાર? 1 વાર. પણ ભગવાનને ભગવાનના ભક્તનો દ્રોહી હોય તે તો અનંત કોટી કલ્પ સુધી મરવું પડે ને અવતરવું પડે. આગળ અંત્યનું 14મું વચનામૃત, આમાંથી આ પહેલાં વાંચીએ ને પછી એમાંથી સાર કાઢવો છે આપણે. મહારાજ કહે છે, એક વાર જો કાંઈ કઠણ વચન કહ્યું હોય, પ્રશ્ન બહુ લાંબો છે પણ વચ્ચેથી, એક વાર જો કાંઈ કઠણ વચન કહ્યું હોય તો જીવે ત્યાં સુધી ભૂલે નહીં, અને એ જીવ જો સત્સંગી થયો હોય તો સૌ કરતાં સરસ હરિભગત જણાય. એનો અર્થ શું થયો? આસુરી જીવ પણ સત્સંગી થઈ શકે છે. હું તમે બેઠા છીએ ને, આપણી અંદર પણ કેટલોક દૈવી ભાગ છે અને હજુ પણ કેટલોક આપણી અંદર કયો ભાગ પડેલો છે? આસુરી ભાગ. જો એ સત્સંગી થયો હોય તો સૌ કરતાં સરસ હરિભગત જણાય, પણ જેમ ભાલ દેશમાં મોરે સમુદ્ર હતો ને કાંપ જમાઈને મીઠી પૃથ્વી થઈ છે, તે જ્યાં સુધી કાંપ હોય ત્યાં સુધી જો ખોદીએ તો પાણી મીઠું નીસરે, પણ હેઠું ખોદીએ તો સમુદ્રના જેવું ખારું ઝેર પાણી નીસરે, તેમ આસુરી જીવ હોય તે હરિભક્ત થયો હોય એનું ગમતું મરડીને લગારેક છેડ્યો હોય. કેટલો? ગુણાતીતાનંદ સ્વામી હરખા પટેલને ખાલી એટલું જ કીધું, પગ ધોઈને આવો ને પટેલ. કેટલું કીધું? પગ ધોઈને આવો ને પટેલ. તે પટેલ પગ ધોવા ગયા તે ગયા.
કેમ એવું થયું? મંદિર એને બાંધ્યું હતું, કાર્પેટ એને નખાવી હતી, સાધુની રસોઈઓ એને દીધી હતી, તો એ હરખા પટેલને એવું થયું કેમ? દીધું ત્યારે મહિમા વિના કર્યું હશે? મંદિર કર્યું ત્યારે મહિમા વિના કર્યું હશે? સાધુ માટે ધોતિયા ઓઢાડ્યા ત્યારે મહિમા વિના ઓઢાડ્યા હશે? મંદિરની કાર્પેટો નાખી ત્યારે મહિમા વિના નાખી હશે? ના, ત્યારે મહિમા હતો, સહુ કરતા સરસ જણાય. પણ લગારેક સ્વામીએ છેડ્યો, હાપ કેટલો સુંવાળો લાગે, બહુ હુવાળો હોય ને, પણ પૂંછડી દબાવો તો ત્યારે ખબર પડે કે કેટલો સુંવાળો છે. એમ લગારેક છેડ્યો હોય અને એનું ગમતું મરડીને લગારેક છેડ્યો હોય તો જેટલી મોરે સાધુની સેવા કરી હોય તેથી લાખ ગણો દ્રોહ કરે તો પણ મનમાં સંતોષ ન થાય. કેટલો? લાખ ગણો. સૌથી સરસ હરિભગત જણાતો હોય છતાંય, મારો કહેવાનો અર્થ એ છે, આસુરી ભાવ મારાને તમારામાં આવવાના ચાન્સીસ છે. દારૂડિયાને ગૌ હત્યાવાળામાં આવે એવા નથી, એ તો બધા પાપી છે. એમાં પાપ છે, એ દૂધમાં કસ્તર છે. દૂધમાં ઝેર મારી અને તમારી અંદર જ પડેલું છે. જેટલું પડ્યું છે એને કાઢવાનું છે. જેટલું પડ્યું છે ને, કે આપણે સંપૂર્ણ દૈવી નથી અને આપણે સંપૂર્ણ આસુરી નથી. જો આપણે સંપૂર્ણ દૈવી હોઈએ ને તો અમને મહારાજ આગળ કહેશે, પછી આપણે નિર્ણય કરીએ. એકવાર હું વચનામૃત બધા રેફરન્સ, મારી મહેનત થોડી તમે મને સહકાર આપજો, જોતા રહેજો ને. આ દૈવી આસુરી થયાના હેતુનું વર્તાલનું 15મું, મોટા પુરુષનો જે ઉપર કોપ થાય તે જીવ આસુરી થઈ જાય છે, અને જે ઉપર મોટા પુરુષ રાજી થઈ જાય તે જીવ દૈવી થઈ જાય છે. પણ બીજું દૈવીને આસુરી થયાનું કારણ નથી. માટે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તેને ભગવાનને ભગવાનના ભક્ત તેનો કોઈ રીતે દ્રોહ કરવો નહીં, જે રીતે ભગવાનને ભગવાનના ભક્ત રાજી થાય તેમ કરવું. આસુરી થવાનું મેઇન કારણ મોટા પુરુષનો કોપ. તો મોટા પુરુષ તો કોઈ પર કોપ કરતા નથી, એ તો કોઈનું ખરાબ થાય એવું ચિંતવતાય નથી, એ તો જીવોના કલ્યાણના અર્થે બેઠા છે. તો એનો કોપ શું? કોપ એક જ, કોઈ મોટા પુરુષે કોઈ મુમુક્ષુને સાચવવા માટે અબજો મહેનત કરી હોય, અબજો ને કરોડો ગણી મહેનત કરી હોય, અને એવો મુમુક્ષુ જ્યારે મોક્ષના માર્ગે ચાલે નહીં, અને એવો મુમુક્ષુ ચાલે નહીં ત્યાં સુધી વાંધો નહીં, પણ એ હજારોને મોક્ષના માર્ગેથી જ્યારે આ ઠેલવા મહેનત કરે ને ત્યારે મોટા પુરુષને એમ થઈ જાય, અરે રે રે રે, આ આવું શા સારું કરતો હશે. એ કોપ થયો. એ શું થયું? કોપ થયો. મોટા જ્યારે ઓસિયાળા થાય, મોટા જ્યારે આપણને કહેવાનું બંધ કરે, આપણને વઢવાનું બંધ કરે, આપણને કડવી વાત પણ કરવાનું બંધ કરે, સમજવાનું કે હવે મારા કરમ ફૂટ્યા. જ્યાં સુધી આપણને કાન ઝાલીને કહે છે ત્યાં સુધી સમજવાનું હજુ મારી પર રાજીપો છે ને, હજુ હું સેફ છું. જ્યારે આપણને કાન ઝાલીને કહેવાનું બંધ કરી દે, વઢવાનું બંધ કરી દે, રોકવા ટોકવાનું બંધ કરી દે, જાણે આપણે એને કાંઈ સંબંધ નહોતો, નાવા નીચોવાનો કોઈ નાતો નહોતો, એવી રીતે આપણે યારે વર્તવા લાગે, સમજવાનું કે હવે કોપ થયો. અને એવો કોપ થાય એટલે જીવ આસુરી થાય. આગળ કે છે મહારાજ કે માન છે, વર્તાલનું 11મું, માન છે તે તો ક્રોધ મત્સર ઈર્ષાને દ્રોહ તેનો આધાર છે. માની હોય તેની ભક્તિ પણ આસુરી કહેવાય. ભગવાનના ભક્તને જો બિવરાવતો હોય તે પ્રભુનો ભક્ત હોય તો પણ તેને અસુર જાણવો. માની ભક્તિ કરતો હોય ને તો એની ભક્તિને કેવી કીધી? આસુરી. આપણે બધા ભક્તિ કરીએ છીએ, હવે મહારાજ કે માન વિના તો ભક્તિ કરવી સારી લાગતી નથી, તો આપણી ભક્તિ આસુરી તો નથી ને, તપાસ કરવો પડે. આગળ મધ્યનું 44મું વચનામૃત, પૂર્વે મોટા પુરુષનો સંગ હશે અથવા ભગવાનનું દર્શન થયું હશે તેને તો પોતાના જ અવગુણ ભાસે, પણ બીજા હરિભક્તના અવગુણ ભાસે જ નહીં. આપણને જો બીજાના અવગુણ ભાસે છે તો સમજવાનું આગળ મને હજુ ભગવાનના દર્શન ક્યારેય થયા નથી, અને સત્પુરુષનો સંગ પણ મને પૂર્વે થયો નથી, અથવા મળ્યો હશે મેં હરખો કર્યો નથી. એવા જેના લક્ષણ હોય તેને દૈવી જીવ જાણવો, અને જે આસુરી જીવ હોય તેને તો પોતામાં એકી અવગુણ ભાસે નહીં, અને બીજા જે હરિભક્ત હોય એને વિશે જ કેવળ અવગુણ ભાસે એવી જેની બુદ્ધિ હોય તેને આસુરી જીવ જાણવો, અને તે આસુરી જીવ સત્સંગમાં રહ્યો હોય અથવા સંતના મંડળમાં રહ્યો હોય. બોલો, ભગવાને ક્યાં હુદીની એન્ટ્રી આપી છે? ક્યાં રહ્યો હોય? સત્સંગમાં રહ્યો હોય, એટલે કે હરિભગત તરીકે રહ્યો હોય કે ત્યાગી તરીકે રહ્યો હોય, સંતના મંડળમાં રહ્યો હોય. પણ જેવા કાળનેમી રાવણ ને રાહુ હતા તે સરખો રહે, પણ એને સંતનો સંગ લાગે નહીં,
માટે પાકો હરિભક્ત હોય તેને પોતાના જ અવગુણ સૂઝે, પણ બીજા હરિભક્તના દોષને તો દેખે જ નહીં. ટૂંકમાં ઝેરવાળું દૂધ ક્યાં હોય? સત્સંગમાં હોય. કસ્તરવાળું દૂધ ક્યાં હોય? સત્સંગથી બહાર હોય. અને સત્સંગથી અંદર આવે ત્યારે દૂધને ગાળી નાખવામાં આવે છે સંત દ્વારા, એટલે એ દૂધ ચોખ્ખું થઈ ગયું. પણ પછી એ દૂધને ધ્યાન શું રાખવું પડે? સર્પની લાળ ના પડે એની. હજુ મધ્યનું 46મું વચન, મરણદોરીનું, હવે પહેલેથી વાંચું છું. આ સંસારને વિશે જે સત્પુરુષ હોય તેને કોઈક જીવને લૌકિક પદાર્થની હાનવૃદ્ધિ થતી, લૌકિક પદાર્થની હાનવૃદ્ધિ, લૌકિક પદાર્થની હાનવૃદ્ધિ થતી દેખીને તેની કોરનો હર્ષોક થાય નહીં. મને એટલી સરસ પ્રિન્ટ ભગતે આપી છે ને કે મારી પરીક્ષા થઈ જાય. પણ આમાં અવગુણ લેવાનો જ નથી ભગત. જ્યારે કોઈકનું મન ભગવાનના માર્ગમાંથી પાછું દેખીને તેની કોરનો હર્ષ, અને જ્યારે કોઈકનું મન ભગવાનના માર્ગમાંથી પાછું પડે ત્યારે ખરખરો થાય, કાંજે થોડાક કાળ જીવવું ને એનો પરલોક બગડશે માટે એને મોટી હાન થાય. સત્પુરુષને આવું દુઃખ થાય, અને થોડાક કાળ જીવવું અને આનો જીવ સત્સંગમાંથી પાછો પડશે એને આવું દુઃખ થાય. આગળ હવે મારે ન્યાજ વાંચવું છે, આમાં વાંચવું જ નથી. તે જે એકાંતિક ભક્ત છે તેને દેહે કરીને મરવું એ મરણ નથી, એને તો એકાંતિક ધર્મમાંથી પડી જવાય એ જ મરણ છે. તે જ્યારે ભગવાન કે ભગવાનના સંત તેનો હૈયામાં અભાવ આવ્યો ત્યારે એ ભક્ત એકાંતિક ધર્મમાંથી પડ્યો. જાણો એકાંતિક ધર્મમાંથી પડ્યો ક્યારે? એમ ના કીધું ધર્મ ઓછો થયો, ભક્તિ ઓછી થઈ, જ્ઞાન ઓછું થયું, વૈરાગ્ય, ભગવાન ભગવાનના સંત કે ભક્ત લઈ લો એનો અવગુણ આવ્યો ત્યારે ધર્મમાંથી પડ્યો. જાણો આગળ, માટે જે એકાંતિક ધર્મમાંથી પડીને એવા દેહને પામ્યા છે, જો તે ધર્મવાળા હોય અથવા તપસ્વી હોય તો પણ ધર્મે કરીને તથા તપે કરીને દેવલોકમાં જાય, પણ જેને ભગવાનનો ને ભગવાનના સંતનો અભાવ લીધો તે તો ભગવાનના ધામને તો ન જ પામે. અને વળી જે પંચ મહાપાપે યુક્ત હોય તેને જો ભગવાનને ભગવાનના સંતને વિશે અવગુણ ન આવ્યો હોય, ઓલા ગૌ હત્યા આગળ આવીને સ્ત્રી હત્યા એ પંચ મહાપાપે યુક્ત હોય, એને ભગવાનના સંતને વિશે અવગુણ ન આવ્યો હોય તો તે તો એના પાપ નાશ થઈ જાય, અને એનો ભગવાનના ધામમાં નિવાસ થાય. માટે પંચ મહાપાપ થકી પણ ભગવાનને ભગવાનના ભક્તોનો અવગુણ લેવો એ મોટું પાપ છે. હવે અહીં થોડુંક અટકીએ આપણે. તમે આમ જોશો ને તો કોઈ પણ ભગવાનના ભક્તોનો અવગુણ લેવો ને એ તો આપણી માટે બહુ રમત વસ્તુ હોય છે. થોડુંક આમ વિચારશો તો કોઈ ભગવાનના સંત કે ભક્તોનો અભાવ લેવો ને એ આપણી માટે આમ રમત વસ્તુ, એમ હાલતા ચાલતા લઈ લઈએ. તમે જોજો, તમે જેટલો પ્રસંગ તમને સંતો ભક્તોનો વધારે છે આપણને બધાને એકાબીજાનો, એમાં તમને બહુ ખ્યાલ આવશે. થોડું જો ઊંડા ઉતરીને અત્યારે આ માનો કે આ ભગતે આ પ્રિન્ટ કાઢી છે, આમાં હરખું એવા શબ્દો આમ આગળ પાછળ થઈ ગયા છે કે તમે વાંચી જ ના શકો. એટલે હું અહીં વાંચવા બેઠો એટલે મને સૌથી પહેલાં એટલો અભાવ આવે કે આને હરખું તો મને કાઢી દેવું જોઈએ, આવી ગયો ને. પણ અભાવ છે ને પાણીમાં લીટો છે. શામાં લીટો છે? પાણીમાં આમ લીટો કરો, કેટલી વાર રહે? થોડીક વાર. એટલે અભાવ કેવો છે? પ્રસંગ પૂરતો થયો પાછો ટળી ગયો. હું સરસ ગાતો હોઉં પણ બ્રિજેશ ભગત હરખું ઝીલતા ના હોય એટલે મને એનો થોડી વાર અભાવ આવ્યો કે હરખું સાંભળતોય નથી, હરખું ઝીલતોય નથી. ક્ષણિક એ સભા પૂરી થઈ મને ભૂલાઈ ગયો, પછી મને એના પ્રત્યે કંઈ નથી. પણ એ ગાય છે, ફરી પાછો હું ગાઉં અને ફરી એ લોચો મારે એટલે ફરી મને મગજમાં જાય કે હરું આ કેમ હરખું નહીં ગાતો. એ અભાવ છે, પાણીમાં લીટો છે. પણ શું થાય, એકનો એક અભાવ 100 વખત 200 વખત 500 વખત જ્યારે થાય ત્યારે લોટમાં લીટો થાય. ઘઉંનો લોટ હોય એમાં તમે આમ લીટો કરો, તે લોટમાં લીટો ક્યારે ભૂસાય? ક્યારે ભૂસાય? ફરી વાર હાથ ફેરવવો પડે, પાણીમાં હાથ ના ફેરવવો પડે. લોટના લીટામાં શું કરવું પડે? આમ હાથ ફેરવવો પડે તો હરખો થઈ જાય પાછું. એમ અભાવ કેવી વસ્તુ છે કે મને કોઈકનો, તમને એકાબીજાનો અભાવ તમને આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે, આવ્યા જ કરે. હવે તમને એક જ વાતમાં અભાવ આવ 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 થયો ને એટલે એ વસ્તુ અવગુણમાં પરિણમી જાય, લોટમાં લીટો થઈ જાય. અને પછી લોટમાં લીટો થાય ને અને લોટનો લીટો ભૂસવો હોય તો શું કરવું પડે? એ બેને એકાબીજાની નજીક જવું પડે ને પૂછવું પડે, ભગત તમે આવું કેમ કરો છો?
તમારો કયો ઉદ્દેશ છે તમે આવું કરો છો? તમે આમ કેમ બેસો છો? તમે આમ કેમ વર્તો છો? એમ એકાબીજાને નજીક જવું પડે એટલે લીટો ભૂસાઈ જાય, પણ એકાબીજાને નજીક ના જાય તો અભાવ લઈને અવગુણમાંથી છેવટે લોઢામાં લીટો થાય, જેનું નામ છે દ્રોહ. આસુરી બુદ્ધિ અભાવમાં નથી થતી, અભાવ તો એનું બીજ છે, ફક્ત જમીન તૈયાર કરે છે. અવગુણ છે એનું બીજ છે, લોટમાં લીટો પડ્યો, બીજ વવાઈ ગયું, હજુ જો એને મોટું ના થવા દેવું હોય તો ખોદીને ના કાઢી નાખો, એસિડ નાખીને બાદ નાખો, પણ જો એને તમે મોટું થવા દીધું, એકવાર અંકુર ફૂટી ગયા તો પણ હજુ ટાઈમ છે કે હજુ એને બાળી શકો છો. મોટું 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 થાય ને 5-10 વર્ષનું થઈ જાય તો હજુ એને કાપી શકો છો, મૂળમાંથી કાઢી શકો છો, પણ એકવાર થળિયું જામી ગયું પછી પતી ગયું, પછી એના મૂળ બહુ ઊંડા જતા રહ્યા. એમ જે એકવાર અભાવમાંથી અવગુણ ને અવગુણમાંથી દ્રોહ 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 પર જતો રહે એની બુદ્ધિ સંપૂર્ણ આસુરી થાય. હજુ શરૂઆતનો પીરિયડ હોય ને તે પાછો વળી શકે. એટલે શ્રીજી મહારાજ કહે છે સતત તપાસતા રહેવું, કારણ કે આસુરી બુદ્ધિ થવાનું પ્રોડક્શન જ સત્સંગમાં છે. ક્યાં છે? સત્સંગમાં છે, કારણ કે રાત દિવસ આપણે સંતો નરિભક્તો વચ્ચે જ રહેવાનું છે. તો અભાવ આપણને કોનો આવવાનો? કોનો આવવાનો? રવિવાર ભક્તિ યજ્ઞમાં ના જવું હોય, આપણે ના જવું હોય, આપણે કંઈક કામ હોય, અને સંતો કે આવવાનું જ છે, આવવાનું જ છે, એટલે પહેલામાં પહેલું મગજમાં શું થાય? સંતો યાર ભક્તિ યજ્ઞ ગોઠવી દે છે, એટલે ગાવા વગાડવા વાળા જો ચારે ચારને ના આવવાનું હોય તો ચારે ચાર જણા એકાબીજા જોડે આવે. એટલી તો ખબર છે કે આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી, અને આ મહારાજ વિના બીજો ભગવાન નથી. કાર્યાણીનું બીજું એટલે એટલી તો પાક્કી ખબર છે, એટલે છોડી તો ના શકે ભગવાનને સાધુને, પણ ચર્ચા શું કરશે? હું યાર ત્યાં ચાર જણા હોય છે અને સંતો આ ઢોલકાન કેટલું બધું ઉપાડાવે ને, આ કોઈ હોતું નથી. એ ક્ષણિક શું આવ્યો કહેવાય, અને એ આવે કોને? શનિવારે આમ આઈને જતો રહે ખુરશી ખંગે એને ના થાય, એ તો જે રોજ જેને પ્રસંગ પડે છે એને જ થાય. ભગત આજે તો પાન બીડું બનાવ્યા વિના નહીં જ જવાય, પણ સ્વામી આજ તો ઘેર મહેમાન આવ્યા જ નહીં, પણ પાન બીડું બનાવવું જ પડશે તમારે. ભગતને થાય રોજ બનાવી દઉં છું, એક દાડો તો છૂટી આપો, આવો પ્રસંગ હોય ત્યારે પછી મારે કેટલો ઘેર બધું પ્રોબ્લેમ થાય ને કેટલું હાચવવું પડે. હે, એક દિવસ અહીં કંઈ ખરીદી કરવા જવા 12 બજારમાં નીકળવા નક્કી કર્યું ને 11 વાગે સ્વામી ફોન કરે, ભગત ગાડી લઈને આવી જાઓ. એટલે ઘરવાળા કે તમને જ સ્વામી, સ્વામીને તમે જ મળો છો, બીજા કોઈ છે જ નહીં ગાડીઓવાળા. હવે ભગત બાપડો ના સાધુને કહી શકે ના ઘરવાળાને કહી શકે, એટલે તમારી દશાઈ કાંઈ એમાં કંઈ તમારો વાંક નથી. પણ કોઈક બાજુ તો અભાવ આવે, કાં ઘરવાળાનો આવે, કા કોનો આવે, પણ મોટે ભાગે કોનો આવે? કારણ કે ઓલા હારે તો થોરિયાના જેવું એ જ છે બાપા, અવગુણ કે અભાવ આવે તો અમારો જ આવે, કારણ કે અહીં આંબાની ડાળી જેવું એ જ છે, અને ન્યા કેવું હેત હોય? થોરિયા જેવું હેત હોય. આ પણ અમને છોડીને જાવ ક્યાંય નહીં, આવી જાઓ પછી કહો કે સ્વામી કંઈક આવું હોય તમારે ક્યારેક બીજાને ગોતી લો, કારણ કે અમારે આવું થાય છે. હા, એવું જરૂરી નથી, અમારે પછી સમજવું જોઈએ. પણ મારો કહેવાનો અર્થ શું છે કે આપણે એકાબીજા સાથે પ્રસંગ પડે એટલે જે નજીકનો હરિભગત હોય એને, જેને સંત સાથે પ્રસંગ પડતો હોય, જે હરિભગત હરિભગતને પ્રસંગ પડતો હોય, જે હરિભક્તો સાથે સેવા કરે છે, જે સ્ત્રી ભક્તો એકાબીજાની સાથે સેવા કરે છે, જે સંતો સંતો એકાબીજાની સાથે રહે છે, એને જ આ બધા થવાના ચાન્સીસ છે. આપણે જ્યારે કોઈ ભગવાનના સંત કે ભક્તનો અભાવ આવે છે ને ત્યારે બહુ લાંબો વિચારતા નથી, આપણે તેની ઉપર ચર્ચા વિચારના ઘણી કર નાખીએ કે આ ભક્તનો થોડો જિદ્દી સ્વભાવ છે, આમ છે, તેમ છે, ઓલું છે, ઓલું છે, ઓલું છે, કેટલું બધું વર્ણન કરી નાખીએ. આપણને ખબર નથી આપણે આસુર ભાવ માટેનું ખેતર તૈયાર કરીએ છીએ, આપણને એનું જ્ઞાન નથી. આવું મારાથી ને તમારાથી ઘણી વખત થઈ જાય છે, થોડું ઊંડા ઉતરીને વિચારશો તો તમને ખબર પડશે કેટલી વખત થઈ ગયું હોય વિચાર્યા વિના, કારણ કે આપણી પાસે વિચાર નથી કે એકાંતિક ધર્મમાંથી હું પડી રહ્યો છું. એ અભાવની શરૂઆત થઈને એ અભાવ શું કરે છે? માયાનું ખેતર ખેડીને તૈયાર કરે છે. અવગુણ શું કરે છે? માયાનું બીજ મૂકે છે.
અને જ્યારે દ્રોહ બાજુ થાય ત્યારે અંકુરિત થવા લાગે, એટલે પછી શું થાય, ભગવાનના ભક્તના જે ગુણ હોય ને એ જ અવગુણ ભાસવા લાગે, જે મહારાજે એમના પ્રથમના 35માં કીધું. પછી જો પ્રથમનું 62મું, છેલ્લા બે વચનામૃત છે, દૂત અને ભગવાન આગળ સર્વે ભગવાનના થાળમાં સિંગડીઓ વચનાગ લાવીએ અને અમૃત લાવીએ, દૂધપાકને સાકર લાવીએ, અફીન લાવીએ, સર્વેને ભગવાનના થાળમાં ધરીએ, તો પણ જેનો જેવો ગુણ હોય તેવો જ રહે છે પણ પલટાઈ જાય નહીં. તેમ જે જીવ આસુરીને અતિ કુપાત્ર હોય તે ભગવાનને સમીપે આવે તોય પણ પોતાના સ્વભાવને મૂકે નહીં, અને કોઈક ગરીબ હરિભક્તનો દ્રોહ કરે તેને કરીને એનું અંતર ભૂંડું થઈ જાય છે. અને આ મહારાજે આમાં વાત કરી અંત્યના 14માની અંદર, મહારાજે જે વાત કરી છે જાની ઉપર, અંત્યનું 14મું કાઢો તો, મહારાજ કે સૌ કરતા સરસ હરિભક્ત જણાય અને ભાલ દેશમાં મોરે સમુદ્ર હતો તે કાંપ જમાઈને મીઠી પૃથ્વી થઈ, તે જ્યાં સુધી કાંપ હોય ત્યાં સુધી ખોદીએ પાણી મીઠું નીસરે, પણ હેઠું કેવું હોય, ખારું હોય. પણ પછી એની જ્યારે આસુરી બુદ્ધિ થઈ ત્યારે કેટલી થાય, જેટલી સાધુની સેવા કરી હોય તેથી કેટલા ગણો, લાખ ગણો. શ્રીજી મહારાજના શબ્દ તો વિચારો, તો પણ મનમાં સંતોષ, કારણ કે જ્યારે સેવા કરી હોય ત્યારે કરતા બનીને સેવા ના કરી હોય, ત્યારે અકર્તા બનીને સેવા કરી હોય, આવી બુદ્ધિ થાય ને ત્યારે એને શું લાગે કે આ બધું મેં જ કર્યું છે, આવું બુદ્ધિની અંદર પ્રગટ થાય કરતાપણા દ્વારા, એટલે મેં જ કર્યું છે ને તો હું હવે બતાવી દઉં છું શું થાય છે. આને કહેવાય લાખ ગણો દ્રોહ. જ્યારે કોઈ પણ જીવા મોહમાં જાય છે ને ત્યારે એને કોઈને જ્ઞાન ન રહે, હું પોતે જોઉં તો મને પણ જ્ઞાન ના રહે, મને પણ જ્ઞાન ના રહે અને તમને પણ જ્ઞાન ના રહે, પણ કોઈક ચોટલી પકડવા વાળો કોઈ આપણે રાખેલો હોય. ગુણાતીતાનંદ સ્વામીએ શિવલાલ શેઠ જ્યારે ગઢપુરની હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરી, ભાવનગરમાં રઘુવીરજીની સવારી કાઢી, માન સન્માનનો યોગ થયો, ગઢપુરની અંદર ક્યાંય દારૂ પીવા નહોતા ગયા શિવલાલ શેઠ, કોઈ કસ્તર દૂધમાં નહોતું પડ્યું, પણ પેલો માન સન્માનનો યોગ બહુ થયો ને. હવે ગુણાતીતાનંદ સ્વામી પાસે તો શું મળતું હતું, હોપારી ચાવતા હતા આગલી લાઈનમાં બેઠા, સ્વામી કે આવી બ્રહ્મસભા આલે છે ને કયું કૂતરું હાડકું કરડે છે, આ મળતું હતું. અને ગઢપુરમાં ગયા ને, મોટા ભગત મોટા ભગત મોટા ભગત મોટા યજમાન મોટા યજમાન, તે હાર તોરાન બધું પહેર્યું, પછી સ્વામી પાસે આવ્યા, સ્વામી કે શિવલાલ તું એવું જાણે છે કે તે રઘુવીરજીની સવારી કાઢી અને હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા, બહુ મોટું કામ કર્યું, તારા જીવ હામો જોઉં છું તો અડધો સત્સંગ રહ્યો છે. આવું કાન ઝાલીને કોઈ કહી શકે એવો માથે રાખેલો હોય ને તો એ આપણને આસુરભાવમાં જવા ના દે, કાઢી નાખે કાઢી નાખે. ઘણી કેટલી બાબતો એવી હોય કે જેની અંદર આમ વિચાર કરવો પડે, વિચાર, જો વિચાર ના કરીએ ને તો આ અમારે સંતોને ક્યારેક કોઈક વ્યવહાર કરવાનો હોય, તમારે હરિભક્તોને અમારી સાથેનો વ્યવહાર પડે, એની અંદર તો અઢળક પ્રકારના કેટલી પ્રકારના અભાવો ગુણ આવવાના ચાન્સીસ છે, પણ વિચારવું પડે. વિચાર કરીએ તો વાંધો ના આવે, વિચાર કરવો પડે. એક બાજુ પર આ વ્યવહારની કિંમત કેટલી, આ ભગવાનના સંતને ભક્તોની કિંમત કેટલી, આની કિંમત કેટલી, આવા સંતને ભક્તો છે તો આવા હજાર વ્યવહાર આવશે, આ તો આમે કાદવ જ છે, આ તો આમે ગટર જ છે, આની કિંમત કેટલી, પણ આની કિંમત કેટલી છે, એવો જો વિચાર કરે તો વાંધો ના આવે, પણ એવો વિચાર જો ના કરે તો ચોક્કસ વાંધો આવે, પણ જો એવું ના કરે તો એને અભાવ આવે, એને અભાવ આવે, અભાવમાંથી એને કરતાપણાનું બીજ રોપાય. હું આપું છું, હું કહું એવું થવું જોઈએ, મારા મને પૂછવું જોઈએ, મને આમ કરવું જોઈએ, આવું ઘણી બધી પ્રકારના બીજ વવાવાનું કારણ શું થાય, કરતાપણું. એ કરતાપણું ક્યાંથી આવે છે, અભાવ અવગુણને ત્યાંથી આવે છે. માટે બુદ્ધિ દૂષિત ન થાય એનું આપણે ભેગા રહેવાવાળાને વધારે ધ્યાન રાખવું પડે. સંતો ભક્તો ભક્તોને સંતો ભક્તોને જે તમે નજીકથી સેવા કરતા હો ને એને બહુ ધ્યાન રાખવું પડે, કારણ કે એને થાય તો ત્યાંથી જ થાય, તો હારામ હારું એ નહીં, એના કરતા નજીકથી સેવા જ નહીં કરવાની, કેટલું હારું. આપણે નજીકથી સેવા કરીએ તો પ્રોબ્લેમ થાય ને, એના કરતા શનિવાર આવીને જતું રહેવાનું તો નીલ ભગત કેટલું હારું.
હારામાં હારું નારું, નજીક જઈએ તો પ્રોબ્લેમ ને, નજીક જ ના જાય હું પ્રોબ્લેમ. એ ગરીબ ભગત 9 વર્ષ પહેલા મળ્યા, મને કે સ્વામી સંતો તો છે ને ધગ ધગ તો લોઢાનો ગોળો કહેવાય, કે શું કહેવાય, ધગ ધગ તો લોઢાનો ગોળો. ઠંડી લાગે તો તાપવું તો પડે, પણ કેવી રીતે તાપવાનું? દૂરથી હાથમાં નહીં પકડવાનો, કે હાથમાં પકડે દાજી જવાય. આ એક જબરી સમજણ છે બાપા તમારી, દૂરથી તાપી લેવાનું ખરું, ક્યારેય પણ એવું નહીં વિચારવાનું ગળાઈએ નહીં. નજીક જઈએ તો ગળે, નજીક જઈએ નહીં તો ગળે કોણ આપણને? હરિભગત, હરિભગત ને કે હરિભગત અરે સેવા કરીએ તો પ્રોબ્લેમ નહીં, એટલે તું સેવામાં આવતો નથી. સ્વામીએ કીધું કે ભેગા સેવા કરો તો અભાવ આવે, એટલે મને તમે સેવામાં બોલાવો તો હું આવું જ નહીં, કારણ કે હું ભેગો સેવા કરું તો મને આવે ને અભાવ. હવે રસોડામાં બેનો 5 સેવા કરતા હોય, એ વિચાર લે ઓહો સ્વામીએ કીધું હતું કે આવું છે, એટલે પેલા કે આવશો સેવામાં, ના હું નહીં આવું કે આવે, કારણ કે આપણે ભેગા રહીએ તો એકબીજાનો અભાવ આવે છે, એના કરતાં તમે એકલા કરજો તો શું થાય? એવું નથી, ભેગા રહેવાનું છે, છતાં પણ આપણા જીવને ઉચ્ચતમ કક્ષાએ લઈ જવાનો છે. જે દૂર રહે છે એનો જીવ ઘડાવાનો છે, ક્યારે એનું ઘડતરે કોણ કરવાનું છે, પણ નજીક રહ્યા થકા જીવને ઘડવાનો છે. બુદ્ધિવાળો કે બુદ્ધિ ઓછી કે વધારે એવું જરૂર નથી. મીરાબાઈ, નરસિંહ મહેતા આ બધા કાંઈ બહુ બુદ્ધિવાળા નહોતા, તો એક બાજુ ઉપર તમે જુઓ તો આપણા સત્સંગની અંદર દાદા ખાચર પર્વતભાઈ એ બહુ બુદ્ધિવાળા નહોતા, પણ એક બાજુ પર શોભારામ શાસ્ત્રી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, આ કાંઈ થોડા ઓછી બુદ્ધિવાળા હતા? કેટલી જાજી બુદ્ધિવાળા હતા, પણ તો એ કલ્યાણના માર્ગનું જતન કર્યું, કલ્યાણના માર્ગનું જતન કર્યું. મુક્તાનંદ સ્વામી આવ્યા ગામડા ફરીને, બે સાધુ હતા સ્વામી યારે, તે સ્વામી મહારાજે સ્વામીને પૂછ્યું કે સ્વામી આ બે સાધુ કેવા છે? તો સ્વામીએ શું કીધું, મહારાજ સ્ત્રી ધનમાં ફેર પડે એવા તો નથી, કે મહારાજને એવું કીધું સ્ત્રી ધનમાં ફેર પડે એવા તો નથી. મહારાજ કે મુક્તાનંદ સ્વામીની સમજણ તો જો, પેલા સાધુ રહેતા હશે એનો સ્વભાવ કંઈક સ્વામી યારે અથડાતો હશે, સ્વામીને ખબર હતી, પણ સ્વામીએ શું કીધું સ્ત્રી ધનમાં મેન જે ધર્મ છે સ્ત્રી ધન, મહારાજ એમાં ફેર પડે એવા તો નથી, આ સાધુ એમાં નથી લેવા એવા, આ એનો મુખ્ય ધર્મ છે. કદાચ કંઈક દૈહિક સ્વભાવ હોય, કોઈ સંત હોય આકરા સ્વભાવે કહી દે તમને, અને કોઈક થોડું મીઠા સ્વભાવે કે, કોઈ કે ભગત કેમ એમ કરો છો એમ કે, અને કોઈ કે એ ખબર નથી પડતી લે. આ બે ફેર રહેવાનો. ગુણાદિતાનંદ સ્વામીએ સીધું શિવલાલને કીધું, તારા જીવ બાજુ જોઉં છું તો અડધો સત્સંગ છે, પણ મુક્તાનંદ સ્વામી જો એ જગ્યાએ બેઠા હોત તો સ્વામી એમ કહેત, શિવલાલ તમે બધી રીતે હારા છો પણ થોડો સત્સંગમાં ફેર પડી ગયો છે. મુક્તાનંદ સ્વામી એવી રીતે કહેત, અને ગુણાતીતાનંદ સ્વામી સીધો જ ગા કર્યો, એટલે તારા જીવ બાજુ જોઉં છું તો અડધો સત્સંગ રહ્યો છે. બેયનો ઉદ્દેશ તો સાચો જ છે, પણ મુક્તાનંદ સ્વામીનો કદાચ ગુણ આવે ને ગુણાનંદ સ્વામીનો અવગુણ આવે, એવું થાય, એવું થાય, અભાવે આવે. પણ એટલું જ વિચારવાનું કે માને દૂધમાંથી ઝેર કાઢવાની પ્રોસેસ ભગવાનના સંતો કરે છે. ભગવાનના ભક્તો જન્મો જન્મનું, એક તો અંદર ઝેર આપણી અંદર પડેલું છે સંપૂર્ણ, આપણે દૈવી ક્યારે કહેવાઈએ? વચનામૃતમાં જે કીધું કે પોતાનો જ અવગુણ ભાસે, બીજાનો ગુણ જ આવે તો સમજવાનું કે હું સંપૂર્ણ દૈવી છું. પણ લગભગ આવું તો બહુ ઓછું બને કે આપણને કોઈનો અવગુણ જ ના આવે, એવું તો ના બને. અત્યારે મેં તમને કીધું હોય ધરાહર કે તમે રોકાજો ને તમે જતા રહો, કોઈ રોજ નહીં અહીંયા આગળ, તો મને તો થોડો અવગુણ તો આવે, ના આવે થોડું કે આ બેઠાય નહીં, કોઈ બે ચારને જ બેહું તું, બધાને ભાઈ બીજ કરવાની છે, એમ તો થઈ જાય ને. પણ એવું જે થાય છે આપણને, સંપૂર્ણ દૈવી થશું તો નહીં થાય, સંપૂર્ણ દૈવી થઈ જઈશું. ભગવાનના સંતને તો ક્યારેય વઢવું પડે, ટોકવું પડે, એને કાંઈ હૃદયની અંદર આપણો કોઈ અભાવ ના હોય, આપણો અવગુણ ના હોય, પણ સાધુનું પાત્ર મા તરીકેનું છે. એને તો પોતાના દીકરાને ચોખ્ખો કરવા માટે, દીકરાને લાઈન ઉપર લાવવા માટે એને બધું જ કરવું પડે, કડવી દવાઈ પાવી પડે, પેંડા મૂકી નહીં પાય, પણ માનો ઉદ્દેશ એક જ હોય કે આનો રોગ ટાળવો છે. એની એમ ના હોય, એને પોલીસ જેવું ખાતું ના હોય કે આને જેલમાં પૂર દેવો છે, એને તેમ જ હોય કે આનો રોગ ના થાય, આને રોગ ના થાય, બાળકને રોગ ના થાય. શ્રીજી મહારાજ આવી કઠણ વાતો શા માટે કરતા હશે, શા માટે કરતા હશે, એટલા માટે કરે છે. એટલે જાજી બુદ્ધિ હોય કે ઓછી બુદ્ધિ હોય,
એનો કોઈ પ્રસંગ નથી. હવે બીજું તમે જુઓ કે ઝાઝી બુદ્ધિવાળા હોય ને તોય ઘણી વખત ભગવાનના આશ્રિત થઈ જાય, અને ઓછી બુદ્ધિવાળા હોય તોય ના થાય, ઝાઝી બુદ્ધિવાળા હોય તોય ના થાય. શોભારામ શાસ્ત્રી મહારાજ પાસે આવ્યા તો સત્સંગી થઈ ગયા, પણ બાબારામ બાબા દિવાન આવ્યો વડોદરાનો, એ બુદ્ધિવાળો હતો, એ સત્સંગી ના થયો, એ ના થયો. રામકૃષ્ણ પરમહંસ પાસે વિવેકાનંદ આવ્યા, વિવેકાનંદ દરેકને એવું પૂછતા કે તમે ભગવાન જોયા છે, તમે ભગવાનની વાતો કરો છો, ભગવાન જોયા, તર્ક કરતા, તર્ક એનું માઇન્ડ તાર્કિક હતું. પણ વિવેકાનંદજીએ રામકૃષ્ણ પરમહંસને પૂછ્યું ને તો ત્યાં એને સમાધાન રામકૃષ્ણ પરમહંસે આપ્યું તો સમજાઈ ગયું, કારણ કે અનુભવ સિદ્ધ મહાપુરુષ હતા, એના દ્વારા એને સમાધાન મળી ગયું. પણ એમની જ પાસે, રામકૃષ્ણ પરમહંસ પાસે કેશવચંદ્ર સેન કરીને એક આવેલો, એ બુદ્ધિવાળો હતો વિવેકાનંદ જેવો, એ ના થયો. સમજાયું? મહારાજે સારંગપુરના સાતમામાં કીધું કે જ્યાં ઇન્દ્રિયોની ધારાઓ કુંઠિત થાય એને નૈમિક શાણ્ય ક્ષેત્ર જાણવું. એવું નૈમિક શાણ્ય ક્ષેત્ર જ્યાં ભગવાનને એકાંતિક સાધુ રહેતા હોય ત્યાં જાણવું, તો શું ગોપાળાનંદ સ્વામી પાસે જેટલા બેસે બધાને ટાઢું થઈ જતું હશે? મુક્તાનંદ સ્વામી પાસે જેટલા બેસે બધાને ટાઢું જ થઈ જતું હશે? ગુણાતીતાનંદ સ્વામી કે નિરંજનાનંદ સ્વામી પાસે બેહીએ ને તો સમાધિ જેવું સુખ વર્ત્યા કરે, સમાધિ જેવું. નિરંજનાનંદ સ્વામી એવા હતા, બહુ મોટા સાધુ હતા. સ્વામી કે એની પાસે કોઈ બેસે ને તો એના દર્શન ને એની વાતોથી સમાધિ જેવું સુખ વર્ત્યા કરે. પણ સ્વામી કે વર્તે કોને? જેને હેત હોય એને. હેત ના હોય ને તો તમે ભગવાન સ્વામિનારાયણ પાસે બેહાડો ને તો એ બેહી ના કે, એને ટાઢું ના થાય. પણ હેત હોય, ગોપાળાનંદ સ્વામીમાં હેત હોય તો ટાઢું થાય. ગોપાળાનંદ સ્વામીના પોતાના ત્યાગી સાધુ ગુણાદિતાનંદ સ્વામી પ્રકરણ 5ની વાતોમાં કહે છે, સ્વામી કે અમે અહીં વાતો કરીએ છીએ અને અમારા ઉપર વાહર ખાય છે કે કેટલાક. વાહર એટલે સમજો છો? વાહર એટલે હું પવન. પવન ખાવા માટે એને આ સભામાં બેહવું ના ગમે, અહીં આગળ લૂ લાગે. પણ બહાર પવન ખાવાનો હોય ને આ કે તો કે ઉપર વાહર ખાય. પછી સ્વામીએ કીધું, સ્વામી કે ગોપાળાનંદ સ્વામી પણ જ્યારે વાતો કરતા ત્યારે સ્વામીના પોતાના મંડળના તો એકે બેઠા ના હોય. બોલો, એને ગોપાળાનંદ સ્વામી જેવું નૈમિક શાણ્ય ક્ષેત્ર મળ્યું તોય ટાઢું ના થયું. કેમ નહીં થયું હોય? રહસ્ય છે ને, કેમ નહીં થયું હોય? જે ગોપાળાનંદ સ્વામીને આજે આપણે ગોપાળાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી કરીએ, એમાં ગુણાદિતાનંદ સ્વામી કે સ્વામીનો એકે બેઠો ના હોય, એકે નહીં. તો ગોપાળાનંદ સ્વામી જેવા મહાપુરુષ પાસે એને ટાઢું ના થયું? ના થયું. કેમ ના થયું? કોનો વાંક? ગોપાળાનંદ સ્વામીનો? ગોપાળાનંદ સ્વામીનો વાંક? કોનો વાંક? એનો વાંક છે, ગોપાળાનંદ સ્વામીનો વાંક નથી. એને ગોપાળાનંદ સ્વામીને ઓળખવામાં ખામી છે, એને ગોપાળાનંદ સ્વામીમાં હેત નથી, એને ગોપાળાનંદ સ્વામીને જાણ્યા નથી. અથવા તો ગોપાળાનંદ સ્વામીને જાણ્યા હશે પણ ગોપાળાનંદ સ્વામીની ભેગા રહેવા છતાંય એનો અભાવ લીધો હશે, અભાવમાંથી અવગુણ આવ્યો હશે, અવગુણમાંથી દ્રોહ થયો હશે, દ્રોહનું ઝાડ મોટું થયું હશે, એટલે ગોપાળાનંદ સ્વામી પાસે પણ સુખ ના આવ્યું. ના આવે. ભગવાન જેવા સાધુ હોય ને તોય સુખ ના આવે. માયા તો એટલી ખતરનાક છે. માટે ભગવાનના ભક્તોએ આ પ્રથમનું જે 35મું વચનામૃત છે આપણને ચેતવે છે. અહીંયા આગળ મહારાજ કહે છે કે જેવી રીતે ભેંસનું સુંદર દૂધ હોય એમાં સર્પની લાળ પડે, એ ઝેર થયું તેને જે પીવે એના પ્રાણ જાય, એમ એને મોટા સંતનો ને પરમેશ્વરનો અવગુણ લીધો છે, એની બુદ્ધિમાં આવ્યો છે, એટલે કલ્યાણના માર્ગે ક્યાંથી ચાલે? પણ કોઈ એના મુખની વાત સાંભળે, એના મોઢેથી ખાલી વાત સાંભળો ને તો એ કલ્યાણના માર્ગેથી પાછા પડી જાઓ. બોલો, પાછા પડી જાઓ કલ્યાણના માર્ગેથી. આમ દોડતા હોય ને પૂર પાટ, તરત બ્રેકો વાગવા માંડે તરત. એ શું થયું છે? દૂધમાં શું ભળી ગયું છે? ઝેર. એટલે એક જ બહુ ટૂંકું ટચ ગણિત રાખવું, ભગવાન, ભગવાનના મોટા પુરુષ, ભગવાનના સંત અને ભગવાનના ભક્ત, જેનો આપણને નિજ અનુભવ છે, જેના દ્વારા આપણે કલ્યાણના માર્ગે હાલ્યા છીએ, હાલીએ છીએ, જેના દ્વારા આપણે ભગવાનના સુખે સુખ્યા છીએ, એની કોઈ પણ પ્રકારની એક પણ અભાવ અવગુણ આપણી બુદ્ધિમાં ન આવે એટલું પહેલાં બુદ્ધિને કહેવાનું ખબરદાર. આવા ભગવાનના સાધુનો અભાવ લેવાનો, આવા ભગવાનના ભગતનો અભાવ લેવાનો તને શું અધિકાર છે? તારો મેં વિશ્વાસ આજ સુધી કર્યો
તે મારો રથ ક્યાં નાખ્યો? લક 84 નાખ્યો છે, ખબરદાર જો આ વખતે મને આ ભગવાનના સંત કે ભક્તોનો અભાવ લેવડાવ્યો છે તો, ખબરદાર જો મને ભગવાનના નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ કરાવ્યો છે તો, એમ પોતાની બુદ્ધિને ખબરદાર કરવી. બુદ્ધિને ખબરદાર કરી પોતે એટલા સજાગ રહેવું કે કોઈ આપણને જ્યારે એ વાત કરવા આવે, ખબરદાર જો ભગવાન ભગવાનના મોટા સાધુ ભગવાનના સંત કે ભક્તમાં મને અભાવની વાત કરી છે તો. જો આટલો મોટો પરિવાર હોય ને ત્યાં કંઈ ને કંઈ હાલે, 5 જણ રસોડામાં સેવા કરે ને તો એક જણથી તેલ ઢોળાઈ જાય, એકને તીખું બની જાય, એકથી ખાટું ખારું થઈ જાય. ભાઈ થઈ જાય, કરે એનાથી થાય. જે ખાલી 8 વાગે ડીશ પકડે એનાથી થવાનું છે? રસોડામાં જે 2 વાગ્યાના આવીને સેવા કરતા હશે એનાથી ક્યારેક કઢી ખાટી થાય, દાળ મોડી થાય, શાક તીખું થઈ જાય, ક્યારેક ખારું થઈ જાય? એ જે કરે છે એનાથી થાય. 8 વાગે જેને ડીશ લઈને ઓડિટ કરવાની છે, એને ખાલી ઓડિટ કરવાની છે, એનાથી થવાનું છે? દાળ ખારી થઈ ગઈ ને ખાટી થઈ ગઈ, ભાઈ છે ભગવાનના ભગત છે, બિચારા ઘેર 4 નું રાંધે છે, અહીં 200 નું રાંધતા હોય, ક્યારેક ભૂલ થઈ જાય, ભગવાનના ભગત છે. આટલું બધું એમાં ચર્ચા વિચારના શું કરવા કરો છો? મૂકો ને. આવું જે કરે છે દૈવી છે, આવો જે ઉપદેશ આપે છે દૈવી છે, આવો જેની પાસે વિચાર છે દૈવી છે. સમજાયું? એ દૈવી છે. અહીંયા આગળ કોઈ આ ગાતા હોય એનાથી માઇક બગડી ગયું, વગાડવાવાળાથી તબલું ભાંગી ગયું, ઓપરેટરથી ક્યારેક ઊંધા બટન થઈ ગયા, આખી આ સિસ્ટમ બળી ગઈ $1000ની, એનાથી કાંઈક ધ્યાન ના રખાયું, આખી $1000-1500ની સિસ્ટમ બળી ગઈ. આવું ને આવું છે, બાળી નાખ્યું, બાળી નાખ્યું, બાળી નાખ્યું. 5 જણા, એટલે ભાઈ તું ઓપરેટ કરે તારથી બળે, એ ઓપરેટ કરે છે, બળી ગયું, ઉડી ગયું, હવે શું કરશો? બિચારે સેવા કેટલી કરી છે, ભૂલ થઈ ગઈ છે. ફરીથી આજે દાળ ખારી થઈ ગઈ છે રસોડામાં, 5-25 માણસો ભેગા થઈને કોને બનાવી? ખારી થઈ ગઈ. કોને બનાવી? ખારી થઈ ગઈ. બહુ બોલશો નહીં ભાઈ, ઓછી લેવાની, આપણે પ્રસાદ છે ભગવાનનો, ખાલી ખોટું કોઈકને દુઃખ થાય એવું શા માટે કરો છો? 5 જણ એવું કહેવાવાળા જોઈએ, એ દૈવી છે. પણ જેને સ્વભાવ મળતો ના હોય અને એનાથી થયું હોય, તો જેને સ્વભાવ મળતો ના હોય ને કોઈ બોલવા ના આવ્યો, જેનો સ્વભાવ ના મળતો હોય ને 5 જણને પૂછે કેવું લાગ્યું છે આજે, ખારું નથી લાગતું? ના પેલો બોલતો હોય તોય બોલાવે, એ અવગુણ છે, એ અભાવ નથી, એ અભાવથી ઉપરનું સ્ટેપ થઈ ગયું. કોઈ નથી બોલતું પણ એની પાસે બોલાવો છો, એ અવગુણ છે. ખ્યાલ આવ્યો તમને? કોઈ નથી બોલતું અને એની પાસે મોઢામાં આંગળા નાખીને બોલાવવાનો પ્રયત્ન કરો, કોઈ પણ બાબતનું, ભગવાનનું, સંતનું, ભક્તનું, એ અવગુણ છે. આવા બધા બીજો તો રોપવાની અંદર મુમુક્ષુને ખ્યાલ જ નથી હોતો કે મારા હું આસુરીપણાના બીજ રોપું છું. આપણે આટલા સારા મુમુક્ષુઓ છે ને તો એ આપણું ફોકસિંગ એની ઉપર નથી. આપણને ગાયનું મીટ ના ખવાઈ જાય એનું ધ્યાન છે, આપણને એક્સ ના ખવાઈ જાય એનું ધ્યાન છે, આપણને કંઈક બીજી પ્રોડક્ટ ના ખવાઈ જાય એનું ધ્યાન છે, પણ આપણને આ ધ્યાન બહુ ઓછું હોય છે. 5 મહાપાપ કરતાં પણ મોટું પાપ આ છે, મોટું પાપ. તમને ખબર છે તમે ઘરમાં કેવી રીતે ચલાવતા હો છો? તમારા ઘરવાળા હોય અને તમારો મિત્ર હોય ને તમારા ઘેર આવ્યો હોય, 1 વખત આવ્યો, 2 વખત આવ્યો, 4 વખત આવ્યો, 5 વખત આવ્યો, જ્યારે આવે ત્યારે તમારા ઘરવાળા તમારા જોડે ઝઘડતા જ હોય અને હરખું કંઈ રસોડું બનાવતા જ ના હોય. પેલા મિત્રને ખબર પડી ગઈ કે આના ઘરવાળા છે ને થોડા આડા છે. હવે એ તમને એમ કે તારા ઘરવાળા બહુ આમ, તરત આપણે શું કહીએ? આમ ક્યારેક ક્યારેક એવું કરે પણ આમ તો બીજી રીતે તો બહુ સરસ. મારા બૂટને પોલિશ કરી દે, કપડાને ઇસ્ત્રી કરી દે, નાવાનો રૂમાલ મૂકી દે, સાબુ મૂકી દે, કશું મારે કોઈ ચિંતા જ નહીં કરવાની. આ તો ક્યારેક શું હોય કે ક્યારેક તો થયા કરે. એનો સ્વભાવ ખબર છે કે આનો રિસામનો અને લડવાનો સ્વભાવ છે, પરંતુ એનો અભાવ નથી, અભાવ નથી. કેટલું સમાધાન છે ત્યાં, શું છે? સમાધાન. અને ભગવાનના ભક્ત કેટલા રૂડે ગુણે યુક્ત હોય, ભગવાનના સંત કેટલા રૂડે ગુણે યુક્ત હોય, પણ આજે આ કરી દીધું, આજે આમ કરી દીધું, આજે આમ કરી દીધું, આ ભગતે આમ કરી દીધું, આજે તો આમ કર્યું, આમ એનો અભાવ. એનો અભાવની વાત કરતા બીક નથી લાગતી. 5 મહાપાપ કરતા મોટું પાપ છે તો એની ચર્ચા વિચારણા અને વિચાર વિમર્શ કરતા બિલકુલ બીક નથી લાગતી. આટલું સારું, આટલું મંડળ છે ને આપણું, આટલું સરસ લોયાધામ પરિવાર, આટલી કથાવાર્તાથી ઘડાય છે ને, પણ જો પ્રામાણિક રીતે એનું વાતોનું રેકોર્ડિંગ જો કરવામાં આવે ને, ખૂને ખૂનાની અંદરથી,
ખૂણે ખૂણાની અંદર વ્યક્તિ વ્યક્તિની નસની અંદર નાખી દેવામાં આવે ને તો આપણું ઘણું ફોકસિંગ આની ઉપર ઓછું હોય છે, બહુ જ ઓછું છે, બહુ જ ઓછું, બહુ જ ઓછું, બહુ ગાફલ હોઈએ છીએ આ બાબતમાં. પણ ના, કોઈનો પણ જો આપણે ભેગા રહીશું એટલે એકાબીજાના સ્વભાવ તો દેખાશે, ભગત ભગતના, કોઈકનો બોલવાનો સ્વભાવ હોય, કોઈકનો આ સ્વભાવ હોય, સ્વભાવ હોય, પણ તરત એટલો જ વિચાર કરવાનો, મારા ઘરવાળા હોય તો હું શું વિચાર કરું છું, મારા છોકરા હોય તો શું વિચાર કરું છું, બસ મારા દેહના સંબંધી જેટલો સંબંધ આ ભગવાનના ભક્તોનો નહીં સમજવાનો. મારો દીકરો બધે રૂડે ગુણે યુક્ત જ છે, મારી પત્ની રૂડે ગુણે યુક્ત જ છે, મારો પતિ બધા રૂડે ગુણે યુક્ત જ છે, મારા મા બાપ રૂડે ગુણે યુક્ત જ છે, મારા સાસુ સસરા રૂડા ગુણે યુક્ત જ છે, તો હું કઈ સમજણ રાખું છું ન્યા? એ જે સમજણ ન્યા રાખું છું એ જ ભગવાનના સંતો ભક્તો સાથે રાખવાની છે. એમાં શા માટે અભાવ? ઓલાનું કેમ ચલાવી લે છે, લેટ ગો, હશે, થયા કરે, થયા કરે, એ તો ઘર છે, હાલ્યા કરે, એમ કેમ છે? એમ એની અંદર લેટ ગો કેમ ન થાય? કોઈ ઊંચા અવાજે બોલી ગયું, હશે હશે, ભગવાનના ભગત છે, હશે, કેમ લેટ ગો ન થાય? કારણ કે પેલા પંચ મહાપાપ કરતા મોટું પાપ એ નથી લાગતું, એની ટીકા ટિપ્પણી કરવામાં બિલકુલ બીક નથી લાગતી, એની ટીકા ટિપ્પણી કરી શકાય છે, એની ઉપર વાત કરી શકાય છે. સબરી, સબરી કેવી ભક્ત હતી, એ સબરી રોજ ઋષિમુનિઓ માટે રસ્તો વાળતી, રોજ રસ્તો વાળે. મહારાજે આની અંદર એક કીધું, મહારાજ કે માટે પોતાના કલ્યાણને અર્થે જતન કરતો, જેને મહારાજ કે જે સાંભળનારી સત્સંગમાંથી પાછી પડી જાય, દૂષિત બુદ્ધિવાળો જ્યાં જન્મ ધરે ત્યાં ભગવાનનો ભક્તનો દ્રોહ જ કરે, અને એવી દૂષિત ન હોય તો થોડી હોય તો પણ કલ્યાણને અર્થે જતન કરે. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, પછી આ સબરીની વાત કરું. સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, મહારાજ એવી આસુરી બુદ્ધિ ના થાય, પ્લીઝ એવો ઉપાય કહો કે આવી આસુરી બુદ્ધિ થાય જ નહીં. મહારાજ કહે છે, સાંભળો, એક ક્રોધ, બોલો, માન, ઈર્ષા અને ચોથું કપટ, આ ચાર વાના પરમેશ્વર સાથે તથા સંત સાથે રાખે નહીં તો એની કોઈ દિવસ આસુરી બુદ્ધિ થાય નહીં. ભગવાન સાથે તો આ ચાર વાના રાખવાનો કોઈ પ્રશ્ન નથી, કારણ કે અર્ચા સ્વરૂપે છે. મનુષ્ય આકારે હોય કપટ રાખીએ કદાચ ભગવાન આરે, પણ માન ભગવાન આગળ ક્યાં રાખવાના છે આપણે? એ તો અર્ચા સ્વરૂપે છે. ક્રોધ એની સાથે શું કરવાના છે આપણે? એની સાથે ઈર્ષા શું કરવાના છે આપણે? પણ આપણને આ માન ક્રોધ ને ઈર્ષા ભગવાનના સંત સાથે થાય, ભગવાનના ભક્ત સાથે થાય, એ આસુરી બુદ્ધિ થવાનું કારણ છે. ઋષિ મુનિઓએ સબરી આમ રસ્તા વચ્ચે બેઠી હતી, ઋષિઓ એના ત્યાગ ને વૈરાગ્યના ફૂફાળામાં કે અમે તો ત્યાગી અને આ તો ભીલડી છે જાતની, ઋષિ મુનિઓ કહે બાજુ પર ક્રોધ કર્યો. સબરી એક સંત છે, સંત છે. ગુરુજી ઘણી વખત વ્યાખ્યા કરે છે, સંત એટલે ફક્ત ભગવું કપડું નહીં, ભગવાનનો એકાંતિક એવો ભક્ત છે પણ સંત છે. સંત તો કાળા કપડામાંય હોય ને ધોળા લુગડામાંય હોય, બધે જ હોય, પણ પહેલાં આ કપડામાં પ્રેક્ટિસ થશે તો ઓલા કપડામાં દેખાશે. આ કપડાની સાથે જો માન નહીં થાય, ક્રોધ નહીં થાય, ઈર્ષા નહીં થાય ને તો આ કપડું ઓલાની અંદર એવો ભાવ કરાવી શકશે. આમાં જો નહીં થાય તો આ કપડું ઉપદેષ્ટા છે. હવે આ ઉપદેષ્ટામાં જો ન થયું એને તો ઓલામાં તો કોઈ દી એને સંતપણું દેખાવાનું જ નથી. આજે ગુરુજી જેવા કોઈ મોટા પુરુષ હોય, ત્રિભુવન ભગત કંડારી ગામના એક ગ્રહસ્થ હરિભગત હતા, ગ્રહસ્થ રહ્યા ત્યાગી જેવા, પછી એ કંડારી ગામની સેવાના અંદર ગામમાં મંદિરની સેવામાં આવી ગયા, અને પછી ત્રિભુવન ભગતને છેલ્લા 12 થી 13 વર્ષ સેવા કંડારી ગુરુકુલમાં ગુરુજીએ કરી. પણ એ ત્રિભુવન ભગત ધામમાં જવાના થયા એને ભગવું કપડું નહોતું પહેર્યું. ગુરુજીએ એ માંદાવાળી રૂમ બંધ કરીને ત્રિભુવન ભગતને 51 દંડવટ કરી લીધા. 51 દંડવટ ત્રિભુવન ભગતને ધોળા ધોતિયાવાળાને કરી લીધા. મોટાનો દ્રષ્ટિકોણ આખો જુદો હોય, આપણો દ્રષ્ટિકોણ આખો જુદો હોય. આપણે એવું સમજે કે આ ધોળા લુગડાવાળા છે. મેં એવું ગુરુજીના જીવનમાં બહુ અનુભવ્યું કે એમને ધોળું કાળું ભગવાને કોઈ મતલબ નહીં. મેં જોયું કે એમને જે જગ્યાએ એમ આદર્શને બહુ ઊંચું પાત્ર લાગે ને તરત મસ્તક ઝુકાઈ દે, તરત જ મસ્તક ઝુકાઈ દે અને ત્યાં બધું છોડી દે. આપણને ખબર પડે કે કેવી રીત ભગવાનના ભક્તની કેવી રીત હોવી જોઈએ ખબર પડે. હવે જેને એની સાથે જો ન થાય, સબરીને એને ઋષિ મુનિએ કીધું, એ ઊભી થા, ક્યાં રસ્તામાં બેઠી છે? નદીએ નાવા ગયા ને તો નદીનું જળ આખું લોહીવાળું થઈ ગયું, આખું જળ લોહીવાળું. ઋષિઓ ગભરાઈ ગયા કે આ લોહીમાં કેમ નાવું?
પાછા સબરી પાસે ગયા, માફી માગી. સબરી કે મેં તો કાંઈ કર્યું નથી, મને તો ખબરય નથી, તમે મારી પાસે માફી શા માટે માગો છો? હું તો બહુ નાની છું, હું તો જાતિની ભીલ છું. ઋષિ મુનિઓ કે અમારે તમારો અપરાધ થઈ ગયો. એ માફી માગી ત્યાર પાછું નદીનું પાણી, સબરી જઈને ત્યાં પાણીને ટચ કર્યું ને ત્યારે પાણી લોહીવાળું હતું, એ પાછું પાણી થયું. ભગવાનના ભક્તનો આમ હાલતા ચાલતા એની ટીકા કરી નાખવી, ભગવાનના ભક્તનો હાલતા ચાલતા અભાવ લઈ લેવો, અવગુણ લઈ લેવો ક્યારેય ના કરવું. આ રસ્તો આપણા કલ્યાણને બગાડવાવાળો છે, બિલકુલ એનાથી દૂર રહેવું. હા, જેની જવાબદારી છે ને એવા સંત કે ભક્તને કદાચ કોકની વાત કરવી પડે, કે આનો સ્વભાવ આવો છે. આપણને કોઈનો સ્વભાવ અયોગ્ય લાગે સત્સંગમાં તો ભગવાનના જે જવાબદાર સાધુ હોય ત્યાં કહેવું જોઈએ કે આટલો સ્વભાવ થોડો છે, તમે તમારી રીતે જોઈ લેજો. કારણ કે જવાબદારીવાળાને તે બધું શોધવું પડે, એને સંશોધન પણ કરવું પડે, એને સંશોધન કરીને એનું સમારકામ પણ કરવું પડે. પણ જેનું સંશોધનનું કાર્ય નથી, જેને ખાલી કલ્યાણ માટે પોતે જ મથવાનું છે, એના માથે કોઈની જવાબદારી હોપી નથી. માની લો કે આજ તમે 50 યુવાન હો અને તમારી જવાબદારી 2 યુવાનને સોંપી હોય તો એ 2 યુવાન તમારું બધું સર્ચ કરે, તમારા અવગુણ પણ જોવે, અવગુણ જોઈને એને ટાળવા કઈ રીતે એનો પ્રયત્ન, એ જવાબદારીવાળો વ્યક્તિ છે. પણ જવાબદારી કોઈને હોપી જ નથી, પોતાના કલ્યાણની જ જવાબદારી છે, એને તો કોઈનો અભાવ અવગુણ ના જોવે, એને કોઈનો દોષ જોવાનો અધિકાર જ નથી. કલ્યાણના માર્ગે હાલ્યો ને એને નિજ દોષ દર્શન, ભગવાનની કૃપા થાય ત્યારે પોતાના દોષના દર્શન પહેલાં કરવાના, બીજાના દોષના દર્શન કરવા જેવા નથી. બુદ્ધિવાળો છે એને મહારાજે વચનામૃતમાં કીધું ગુણની પણ ખબર પડે અને અવગુણની પણ ખબર પડે. બુદ્ધિવાળાને ગુણ અવગુણ બેયની ખબર પડે, પોતાના અને બીજાના. તો ખબર તો પડે પણ ટાળી નાખે. આજ તમે બધા એક સરખા સ્વભાવના જ નથી ને, એક સરખા સ્વભાવના જ નથી ને બધા. પણ તમે જ્યારે સંતો પાસે આવો ત્યારે સંતો તમને બધાને એક સરખું જ વાલ આપે છે, એક સરખો જ પ્રેમ રાખે છે, એક સરખો જ તમને ઉપદેશ આપે છે, એક સરખા જ તમને પોતાના માને છે. કેમ? તમે એક સરખા સ્વભાવના કોઈ નથી. તમારી શ્રદ્ધા જુદી જુદી છે, તમારી નિષ્ઠા પણ જુદી જુદી છે, તમારો વિશ્વાસ પણ જુદો જુદો છે, છતાં પણ સંતો તમારી ઉપર એક સરખા વરસાદની જેમ વરસે છે. એનું શું કારણ? એનું કારણ એક જ છે, એનું કારણ એક છે કે સત્સંગની રીતિ છે કે તમારી માટે એક સરખા જ વર્તે, એક સરખા જ વર્તે, તો જ એમાં જીવનું કલ્યાણ થાય. પણ ભગવાનના સંત સાથે ક્રોધ ન રાખે, બીજું માન ન રાખે, ત્રીજી ઈર્ષા, ચોથું કપટ. અને માન છે ને એના આશરે ક્રોધ રહેલો છે, ઈર્ષા પણ એના આશરે જ રહેલી છે. માન આવે ને એટલે માણસ જાતે ઊંચો થઈ જાય, એને કોઈ ઊંચો કર્યો ના હોય એ પોતે જાતે જ ઊંચો માને, પોતાને એટલો બધો ઊંચો માને, એટલો બધો ઊંચો માને, તેને પછી ઊંચો જે જાય એને કેવું દેખાય? બધું નાનું દેખાય, નાનું દેખાય, નાનું દેખાય ને દૂર દેખાય ઊંચો જાય એટલે. સમજાય ને? એક જણ પ્લેનમાં બેઠા, તે પ્લેનમાં બેઠા બેઠા કે આ સાંભળ્યું તું કે પ્લેન ઉપર ચડે ને પછી તો બહુ નાના નાના માણસો દેખાય, હાવ કીડી મકોડા જેવા લાગે કે માણસો. સમજાય? એનો ઘરવાળો કે હજુ પ્લેન ઉપડ્યું જ નથી, કીડી મકોડા છે નીચે. ઓહો, હજુ પ્લેન ઉપડ્યું જ નથી, ઉપડ્યું જ નથી. એમ જેને માન થાય ને ભગવાનના સંત કે ભક્ત સાથે, એ શું કરે? પોતાની જાતને એટલી ઊંચી સમજી લે, એટલી ઊંચી સમજી લે, એટલે એને બધાય પછી કેવા લાગે? અમારા ધર્મામૃતમાં પણ કીધું મહારાજે કે માન મુમુક્ષુમાં માન આવવાથી એને મોટા પુરુષ સાથે પણ બરોબરિયાપણાની બુદ્ધિ થાય છે. કોની સાથે? મોટા પુરુષ સાથે માનના કારણે બરોબરિયાપણાની બુદ્ધિ થાય કે હું તો એને બરોબરીયો છું. એટલું નહીં, જતે દિવસ એને એમ થઈ જાય કે આ તો મારી આગળ કાંઈ નથી, હું જ સર્વથી શ્રેષ્ઠ છું, આવું મનાઈ જાય. માન કરાવે છે અને એના કારણે બુદ્ધિ કેવી થઈ જાય છે? આસુરી થઈ જાય છે, આસુરી થઈ જાય. ગમે એવો સારો હોય, દૂધ તો સારું જ હતું, દૂધ સારું જ હતું પણ સર્પની લાળ પડવાથી ઝેર થયું. એમ હરિભગત સારો જ હોય, સારો જ હોય, હું ત્યાગી તરીકે સારો જ હોઉં ત્યારે સારો જ છું, કારણ કે દૂધ સારું છે, મારું કસ્તર પડ્યું હતું, ભગવાનને મોટાએ ગાડ નાખ્યું એટલે દૂધ ચોખ્ખું થઈ ગયું. પણ આ દૂધ એવું ને એવું દેખાય પણ પ્રોબ્લેમ એ છે કે અંદર શું પડી ગયું છે? ઝેર. એનું સંશોધન કરવું બહુ અઘરું છે. માટે માન ન રાખવું, બીજું ક્રોધ ન રાખવો. મુક્તાનંદ સ્વામી ઓલા સાધુને ખાલી એટલું કીધું કે આ કાદવવાળા પગ લઈને ઓસરી પર આવ્યા છો, આ ઓસરી બગડે છે, ત્રાસ મગાવું, પગ ધોવા ત્રાસ લાવું. અને ઓલાને ક્રોધ ચડ્યો કે મુક્તાનંદ સ્વામીનું નિકંદન કાઢ નાખવું આજે.
રાતે કે સ્વામી લઘુ કરવા આલો ને, મારે તો સ્વામી કે અહીં નજીક જેવો ને સાધુરામ, ના ના મારે તો એના કુવા પાયે જવું છે, કે મને એકલાને બીક લાગે છે, હાલો ને. તો સ્વામી માં જેવા સાધુ, સ્વામી કે હાલો. મુક્તાનંદ સ્વામીને હારે લઈને સાધુ ગયો. સ્વામીને ખબર હતી મોટા સાધુ શું ન જાણે, તનકી જાણે મન કે આપણી આંખ જોઈ ને ખબર પડી જાય, જીવના વેપારી છે. તે સ્વામીને ખબર પડી ગઈ કે આ મને ચોક્કસ મારું નિકંદન કાઢવા લઈ જાય. સ્વામીએ રસ્તામાં વાત કરી, જો સાધુરામ મારી તો દોડી દાઢી થઈ છે, હવે હું તો વહેલો મોડો આમેય મરવાનો જ છું, પણ આપણી સાધુતાને જાળવવી, આપણે કલ્યાણ માટે આવેલા છે. આવી બધી વાતો કરીને ઓલાનું મગજ દૈવી હશે, આસુર ભાવ જન્મી ગયો. એને તો નક્કી કરી દીધું કે સ્વામીને કુવામાં નાખી દેવા છે. હવે મુક્તાનંદ સ્વામી જેવા સાધુને કુવામાં નાખી દેવાનો સંકલ્પ થાય, એ કોને થાય છે? પાછો સ્વામીની ભેગા રહેવા વાળો સાધુ. તે એને નૈમિષારણ્ય ક્ષેત્ર નહીં જણાવ્યું હોય, એને કઈ ટાઢું જ નહીં થયું હોય, 2000 માણસોની સભાના પ્રશ્નનો ઉત્તર મુક્તાનંદ સ્વામીની વાતથી થાય તો એને કઈ નહીં થયો હોય અનુભવ? મુક્તાનંદ સ્વામીથી ભૂત ભાગી ગયા તો આનું ભૂત ના ગયું? ના જાય, કારણ કે એનું ઊભું કરેલું ભૂત છે, જાતે ઊભું કરેલું છે, એ ના જાય, એ વળગે છોડે. એટલે રસ્તામાં સ્વામીએ જ્યારે વાતો કરીને તેને પશ્ચાતાપ થયો, ભારો ભાર પશ્ચાતાપ થયો. સ્વામીના પગમાં પડી ગયા, સ્વામી તમને મારી નાખવા માટે જ કુવે લઈ જતો હતો, ધક્કો મારીને મારી નાખત સ્વામી આજે, પણ આ તો તમે મને ચેતવી દીધો. અભાવ આવ્યો, અભાવનું અવગુણનું રટન થયું, અને સ્વામી સાથેના બીજા 10 પ્રસંગો પડ્યા હશે, એ બહુ પાકા કરે એટલે દ્રોહ કરવાની ઈચ્છા થઈ ગઈ. મોરારચરણ દાસ નિષ્કુળાન સ્વામીનો સાધુ કેટલો ત્યાગ વૈરાગવાળો ખબર છે? 7 દિવસના રોટલા જેમ સ્વામી દોરીમાં પરોવે ને, એમ એ 7 દીના રોટલા દોરીમાં પરોવી રાખતો. રોજ એક રોટલો છાશમાં ચોડીને જમી જવાનો, એક રોટલો એમાંથી કાઢવાનો, છાશમાં ચોડીને જમી જવાનો. વઘારેલી ભાજી નહીં લેવાની, ગોળે નહીં લેવાનો. કેટલો વૈરાગ! શરીર તો એનું આમ, કાંઈ એને થાય આપણા જેવું? એને ક્યાં કાજુ કતરી ને બદામ કતરી મળે? હુક્કો રોટલો ને છાશ ખાતો હતો તોય પણ નિષ્કુળાન સ્વામીનો એવો અભાવ, નિષ્કુળાન સ્વામીનો એવો અભાવ એને. કારણ કે સ્વામી શું કરે, સ્વામી ઘણી વખત આમ ટાઈમે જમવા આવી જાય, આમ વૈરાગવાળા ટાઈમે જમવા આવે, આ ચેલો તો ટાઈમે જમવા આવે ને તોય સ્વામી પર ખીજાય, સ્વામી મોડા થોડા જાય તોય ખીજાય, સ્વામી જમે તોય ખીજાય, ના જમે તોય ખીજાય. આવો માથાનો દુખાવો મળેલો, બોલો આવો. તે મોરારચરણ પછી છે ને અદભુતાનંદ સ્વામી મહંત હતા ધોલેરાના, એટલે નિષ્કુળાનંદ સ્વામીને મહારાજે મહંત કર્યા, પણ સ્વામી કે મારે તો મહંત જોતી નથી, વૈરાગ્યવાળા હતા એટલે અદભુતાનંદ સ્વામી કર્યા. તે અદભુતાનંદ સ્વામીનો યાને પેલો અદભુતાનંદ સ્વામી સાથે વ્યવહાર પડે ને એટલે સ્વામીનો અભાવ આવ્યો. નિષ્કુળાનંદ સ્વામીનો ચેલો જેને નિષ્કુળાનંદ કાવ્ય લખ્યું સ્વામીએ, એના ચેલાને નિષ્કુળાનંદ કાવ્ય ના ઉતર્યું, અને મોરારચરણદાસે અદભુતાનંદ સ્વામીને જમવામાં ઝેર આપેલું, સંપ્રદાયનો ઇતિહાસ કે છે. જમવામાં શું આપ્યું? અદ્ભુતાનંદ સ્વામીને. કોની ભેગા રહેલો? નિષ્કુળાનંદ સ્વામી ભેગા. માટે વાલા ભક્તો, આસુરી બુદ્ધિથી બહુ બચવું. સારા ભગવાનને, સારા ભગવાનના સાધુને, હરિભક્તોનો યોગ મળે ને, પછી જો આ મોટા મોટાને વિઘન જો આવા આવતા હોય, આવા મોટાને મળેલાને વિઘન આવતા હોય તો ઓન તમે કોણ, મારીને તમારી શું વિસાત! નિષ્કુળાન સ્વામી ન બચાવી શકે ને અદ્ભુતાનંદ સ્વામી જેને ન બચાવી શકે, ગોપાળાન સ્વામી જેને ન બચાવી શકે, તો મને તમને કોણ બચાવે? આ રસ્તે ચાલીએ તો, આ રસ્તે આપણે ચાલતા નથી, પરંતુ ધ્યાન એટલે રાખવાનું કે આ રસ્તો આપણાથી બહુ નજીક છે, બહુ નજીક છે, કારણ કે આપણે બધા સંતો ભક્તો બધા ભેગા જ રહીએ છીએ, એટલે આ રસ્તો આપણાથી બહુ નજીક છે. હવે કોક રસ્તો નજીક હોય, એક્ઝિટ નજીક હોય, તારી એક્ઝિટ લેવાઈ જાય, જો ચડી ગયા અને ફરી એક્ઝિટ મળી જ નહીં બહાર નીકળવાની, તો ક્યાં કાઢે એનું નક્કી નહીં. એ અમેરિકામાં ખબર છે ને કે એક્ઝિટ જો ખોટી લેવાઈ જાય ઘણી વખત અમુક હાઈવે ઉપર, તો તમને 15 માઇલ 20 માઇલ આમ લઈ જઈને પછી કાઢે. એ તો સારું 15-20 માઇલ એ કાઢે. આ સત્સંગમાં થારી જો કુસંગમાં જતા રહ્યા ને આવી એક્ઝિટ, તો એક્ઝિટ આવે જ નહીં ફરી, કારણ કે મોહ જ એવો વ્યાપી ગયો હોય, જે હિતેચ્છુ હોય એ હિતેચ્છુ લાગે નહીં, અને જે હિતેચ્છુ ના હોય એ પોતાનો હિતેચ્છુ લાગે. આવી બુદ્ધિ થાય ને ત્યારે વિપરીત ભાવના થઈ જાય. બચાવવા પેલા મેન્ટલ હોસ્પિટલમાં આગ લાગી, આગ લાગી તે પેલા ફાયર બ્રિગેડ વાળા આવ્યા, ફાયર બ્રિગેડ વાળાને થયું ભાઈ આ બધાને બચાવી લઈએ,
ગાંડાની હોસ્પિટલ, ગાંડાઓને બચાવવાના એટલે એની અંદર તો બહુ અઘરી વસ્તુ છે. આવો જે હોય ગાંડો જ હોય, હવે એને બચાવવો અઘરો. એટલે ફાયર બ્રિગેડ વાળા ઓલાને પકડીને બહાર કાઢે. આ કે તમને ગમતું નથી, અમને બહુ દિવસે જોવા મળ્યું છે, અમે તો જોવાના કે જાઓ. તે ફાયર બ્રિગેડ વાળાને પકડી પકડીને આગમાં નાખે ગાંડાઓ. તે ઓલા બધા હવે બચાવવા ગયા હતા ને, એ લોકો કે આપણને માર નાખે, નીકળો બહાર. કારણ કે હતા કેવા, મેન્ટલ હોસ્ટ બધા બળી ગયા. એ કે અમને બહુ દિવસે જોવા મળ્યું, તમને ગમતું નથી એટલે કાઢો છો, નહીં નીકળીએ જાઓ કે. અને જો આવ્યા તો તમને તો એકને નાખી દીધો, બીજા ફાયર બ્રિગેડ ભાગી ગયા, મુઆ ભલે બળતા. સમજે ને, એમ આસુરી મતી થાય ને ત્યારે ફાયર બ્રિગેડ વાળા આવે ને બચાવવા માટે. પણ ભલે આસુરી મતી મોહાંધ થઈ ગયો હોય ને, અને જે અહિત કરવાવાળો છે એને હિત કરવાવાળો લાગે, હિત કરવાવાળો અહિત કરવાવાળો લાગે, એટલે પેલો મેન્ટલ હોસ્પિટલ જેવું થાય. તમે મને આ જોવા મળ્યું છે અને તમે મને બચાવવા આવ્યા છો, તમને ઉચકીને નાખી દો વાઘની અંદર. તો બોલો કે હારું ભાઈ, ત્યારે બળી જા જા. આટલા લાખો ને કરોડો બળે છે, તું એક વધારે બળીશ તો શું પછી, એમ કરે ભગવાનને, ભગવાનના મોટા સાધુ શું કરે, એનો શું દોષ, એનો શું દોષ. જીવને કલ્યાણના માર્ગે ચલાવવા માટે હજારો વખતે તો મહેનત કરે છે, હજારો ઉજાગરાઓ કરે છે. તમે જેને સત્સંગ કરાવવા માટેની મહેનત કરી છે, કરે છે, જે ભગવાનના સંતો ભક્તો આજે આપણા મેકરના લાલજી ભગત કેટલાને સત્સંગ કરાવે છે, કેટલાને કરાવે, અલ્પેશ ભગતે કેટલાને સત્સંગ કરાવે તમે જુઓ. જેને એ મહેનત કરી હોય એને ખબર હોય કે રાતે ગુરુજી એમના કહેતા ને, જેને એક લીમડો ઉછેર્યો હોય ને ચોકમાં, એને ખબર પડે કે લીમડો મોટો કેમ થાય. એમ જેને ઉજાગરા કર્યા છે, જેને રાતને દિવસે એક જીવને કલ્યાણના માર્ગે ચલાવવા મહેનત કરી છે, એને ખબર પડે કે એક લીમડો આ એક સત્સંગની અંદર ક્યારે બીજ રોપાઈને આવડો થાય. અને એને નભાવવાનો છે, જૂતો ક્યાં સુધી નભાવવાનો છે, એના શરીરની રાખ થાય ત્યાં સુધી એને આ સત્સંગમાં હાચવી રાખવાનો છે. નહીં તો માયા તો બેઠી જ છે, બેઠી જ છે. એની આસુરી બુદ્ધિ ન થઈ જાય એનું ધ્યાન એ સત્સંગની અંદર સતત રાખવાનું છે, એનું જતન કરવાનું છે. એને કેટલી મહેનત પડે, કેટલી મહેનત પડે. એને લેવાનું શું આ સત્સંગમાં, કાંઈ લેવાનું નથી, છતાં પણ એટલી મહેનત. એટલે ભગવાનના સંત સાથે ક્યારેય ક્રોધ ના કરવો, ત્રીજી ઈર્ષા ના કરવી. નિર્વિકલ્પાનંદ સ્વામી કેવા સારા સાધુ હતા, એક દિવસ તો સારા જ હતા. દીનાનાથ ભટ્ટને કંઠી પહેરાવી, આખી પૃથ્વીની ગાયો માર્યાનું પાપ જો સ્વામિનારાયણ ભગવાન સર્વોપરિ ના હોય તો આખી પૃથ્વીની ગાયો માર્યાનું પાપ, કંઠી પહેર કે કંઠી પહેરાવી. પછી મુક્તાનંદ સ્વામી સભા જીતીને આવ્યા, સભા જીતીને આવ્યા વડોદરાની. એટલે મહારાજ કે અમારા મુક્તાનંદ સ્વામી તો આવા ને આવા ને આવા. કારણ કે મહારાજનો સ્વભાવ તો કેવો હતો, અનુસરખો ગુણે મોટો કરે. સ્વામીમાં તો બહુ મોટા ગુણ હતા, એટલે મહારાજે બહુ મોટા કર્યા, બહુ મોટા ગુણ કર્યા, બહુ મોટા ગુણ કર્યા. નિર્વિકલ્પાનંદે શું કીધું ખબર, મહારાજ એમાં હું તમારા પ્રતાપે એક નાના સાધુને મોકલ્યો તો એ જીતી ના આવત. વાક્ય સાંભળજો, તમારા પ્રતાપે તો નાના સાધુને મોકલ્યા હોત તો એ પણ સભા જીતીને આવત. આમાં નિર્વિકલ્પાનંદ સ્વામીએ મહાત્મ્ય કોનું કીધું, મહારાજનું, તમારા પ્રતાપે. પણ એ તમારા પ્રતાપે નાનો સાધુ જીતીને આવત એવું કેવા પાછળના ઉદ્દેશમાં સમાયેલું શું છે? મુક્તાનંદ સ્વામીના વખાણ પર પાણી ફેરવું છું. મુક્તાનંદ સ્વામીનું જે મહારાજે બહુ કીધું ને એનો છેદ ઉડાડવો છે, આ કારણ છે. કે મહારાજે કહ્યું, નિર્વિકલ્પાનંદ તને ઈર્ષા છે સ્વામી યારે, અને મહારાજે ભર સભામાં અપમાન કર્યું કે નિર્વિકલ્પાનંદ ઘર ભેગા થઈ ગયા. ઘર ભેગા તો થયા પણ સૌથી પહેલા ક્યાં ગયા ખબર છે, આમોદ પહોંચ્યા. આમોદ દીનાનાથ ભટ્ટને જઈને કે એ કંઠી કાઢ. ઓલો દીનાનાથ ભટ્ટ કે, પણ ગુરુ મહારાજ કંઠી કેમ કાઢવાની, તમે તો પહેરાવીને આવે, તમે જ કંઠી કાઢાવો. એટલે સ્વામી એને ભગવાન નો કે કાઢ કંઠી. અરે પણ તમે આખી પૃથ્વીની ગાયો મારાનું પાપ લીધું હતું ને, એ તો એ દિવસ ભૂલ થઈ ગઈ, કાઢ ના કાઢ ના કંઠી કાઢ ના. કે શું થઈ ગઈ, મતી આસુરી. શાના કારણે થઈ ગઈ, ઈર્ષાના કારણે. જીવા ખાચર કેવા હતા, જીવા ખાચરનું ચરિત્ર તો વાંચો. મહારાજને ખાલી નાવા જવું તું, ઠંડી લાગતી હતી ને, આખો ઢોલિયો નવો તોડીને મહારાજને તપાવ્યા. મહારાજને લોહી નીકળ્યું ને, સોનેરી મંડિલ માથે બાંધેલું હતું ને, આખું કાઢીને કાપીને મહારાજને પાટો બાંધી દીધો. આટલા બધા સેવાભાવી હતા, ઉદાર પણ બહુ હતા, પણ દાદા ખાચર સાથે શું હતી, ઈર્ષા. એના કારણે મહારાજનું માથું કાપવા તૈયાર થયો. એ
દાદા ખાચર સાથે ઈર્ષા, પોતાના ભત્રીજા સાથે ઈર્ષા કે મહારાજ એના દરબારમાં રહે છે એના કારણે દાદા ખાચર મહારાજને રામા ખાચર જોડે 500 રૂપિયા આપીને મહારાજનું માથું કાપવા માટે રામા ખાચરને મોકલે. એટલું જ નહીં, બુઢા ધાધલને 100 રૂપિયા પગાર આપીને પોતાની ડેલીએ રાખ્યો. બુઢો ધાધલ હતો ને એ રોજ રોજ છે ને મહારાજ ઢોલીએ હૂતા ને, ત્યાં એક વખત હોઈ ગયો આવીને. એને એમ કે મહારાજના ઢોલીએ કેવું લાગે, તો હોઈ ગયો. તે પેલો વાળંદ આવ્યો, વાળંદ આવીને મહારાજને આમ ચરણચંપી કરવા લાગ્યો. પેલા છે ને વાળંદો સેવા કરે, તે ચરણચંપી કરવા લાગ્યો, માલિશ કરી આપે ને આવું બધું પહેલાંના યુગમાં હશે. તો પેલા બુઢા દાદલને જોયો ને, તે પેલો વાળંદ બોલ્યો, અલે આ મારો હાથ તો ઘેંસમાં પડ્યો, કે આ ક્યાંથી અહીં મહારાજના ઢોલીએ. તે ઓલો બુઢો દાદલ છે ને એને ફરી વળ્યો વાળંદને, તારી જાતના કે ઘેંસ કે છે કે મને. તે દાદા ખાચર વચ્ચે પડ્યા. દાદા ખાચર કે ત્યારે તારો ઘેંસથી વધારે તારા માલે શું છે, તને ઘેંસ જ કે ને, કે મહારાજના ઢોલીએ હોઈ જાય, તને અક્કલ હોવી જોઈએ મહારાજના ઢોલીએ હોવાય. તે આ બોલ્યો, દાદો ખાચર એ વાળંદ જેવો જ છે કે. તે પછી બે સાધુ સાંભળી ગયા. એ બે સાધુ કેલા, બુઢા દાદાને વાળંદ જેવો કે છે, તને અક્કલ છે, મૂરખ છે તું તો. લે મને તો એવું કે આ સાધુઓ હારા હશે, પણ આ સાધુઓ વાળંદ જેવા જ છે, બ્રહ્માનંદ ને મુક્તાનંદ જ હારા છે, બાકી બધા વાળંદ જ છે કે. અહીં તો તે મુક્તાનંદ સ્વામીને ખબર પડી. સ્વામી કેલા, બુઢા સાધુને વાળંદ કીધા? લે મને તો એવું હતું કે મુક્તાનંદ બ્રહ્માનંદ હારા છે, એ વાળંદ જેવા છે કે. અને મહારાજને ખબર પડી. એટલે મહારાજ કેલા, મુક્તાનંદ સ્વામી આવડા મોટા સાધુને તું વાળંદ જેવા કે છે? લે મને તો એવું હતું સહજાનંદ હારા, સહજાનંદ દે તારી જાતનો બુઢો. અને પછી મહારાજનો અવગુણને અભાવ લીધો, જીવા ખાચરે પોતાની ડેલીએ એને રાખ્યો, 100 રૂપિયા પગાર આપે, ખાટલામાં બેઠો રે. ગઠપુરમાં કોઈ પણ આવે ને એટલે બુઢો ધાધલ પહેલાં બોલાવે, ક્યાં જવું છે, કારણ કે એની એની ડેલી પહેલાં આવે. ક્યાં જવું છે? તો કે મહારાજ પાસે. શું કરવા? કલ્યાણ લેવા? કાંઈ કલ્યાણ બન્યા સ્વામિનારાયણ પાસે નથી. કલ્યાણ જોતું હોય ને ગેલામ લઈને ઘર ભેગો થાકે. હો 200 જે હરિભગત આવે એને આ વાત કરે બુઢો, અને એનો પગાર જીવા ખાચર આપે. અને જીવા ખાચર પાછા શું કરે? હવાર પડે ને માળા લઈને, તમે વ માતા ચ પિતા તમે વ, મહારાજ પાસે જઈને, પ્રભુ તમ વિના મારું કોણ છે. મહારાજ કે, તારા સિવાય મારો કોઈ દુશ્મન નથી મોટો. મહારાજ આગળ જઈને બોલો, મહારાજ આગળ જઈને કે કાય નવાચા, હે પ્રભુ કઈ ગુના થઈ ગયો તો માફ કરજો. દંડવટ કરે, માળા કરે, મહારાજની કથાએ સાંભળે, વચનામૃત બોલાય, ત્યાં જ બેઠા હોય, બપોર 12 વાગે ડેલીએ જવાનું, પણ પેલા બુઢાને કેસ હોપીને આવ્યો હોય, 50 કેસ આજ પાડ દેજે. એ બુઢો ધાધલ જીવા ખાચરનું આટલું કામ કરતો, એના કારણે જ કારિયાનીના વસ્તા ખાચરને પણ એ બે પાડી નાખેલા. જેના દરબારગઢમાં વચનામૃત બોલાયા છે, જેના દરબારગઢમાં દિવાળી કરી છે. જીવા બાપુ કે, વસ્તા બાપુ આપણી ડેલી આવજો. મહારાજ કે, વસ્તા બાપુ જવા જેવું નથી, અહીં રોકાવ. અરે મહારાજ, અમારા ભાયાતોના સંબંધ. તો કે હારું, ત્યારે ઉપડો, પણ હાંજે જ પાછા અહીં આવજો, હુવાનું અહીં રાખજો, જમવાનું અહીં રાખજો. મહારાજ હવે અમે આવશું, અમારે તો સંબંધ રજવાડાના હાચવા પડે. તે બેહવા ગયો વસ્તા બાપુ, ત્યાં બેહવા ગયા. અને પછી ભાઈ ત્યાં જમાડ્યા. અને પછી બુઢો દાદલ કે, બાપુ જીવા બાપુ અમને સાંભળ્યું છે તમે, આ સ્વામિનારાયણે હમણાં છપ્પયેથી એના ભાઈઓને બોલાયા છે કે. એમ? જીવા બાપુ કે, હા. અને આવે તો મેં તો એવું સાંભળ્યું છે બાપુ કે આ તમે દરબારો બધા જાગો નહીં ને તો તમારા ગરાસ બધાય છે ને એના ભાઈઓના નામે લખી દેવાના છે, એવું મેં તો સાંભળ્યું છે. વસ્તો ખાચર આમ સાંભળ્યા કરે, કંઈ બોલ્યો નહીં પહેલાં, તો એના ભાઈઓના નામે લખી દેવાનું છે. એટલે પછી જીવા બાપુ કે, એમ? એના ભાઈઓના નામે લખવાના છે? હા બાપુ, તમારે બધાને જાગવું પડે દરબારોને, નહીં તો તમારા આ દરબાર ગઢોનો જમીનો બધી યુપીના એ બધા એના જે ભાઈઓ આવવાના એને લખી દેવાના છે. અને બાપુને ધીરે ધીરે વસ્તા બાપુને ઉતર્યું પછી, એટલે આંખો આમ ઝીની થવા લાગે, સમજ્યા ને, વાત આમ ઉતરે ને એટલે ઇન્ટરેસ્ટ જાગે. હા હું કહો પછી, કહો કહો હું. એટલે વસ્તા જીવા બાપુને થયું કે હવે ઘા બરાબર વાગી ગયો છે. પછી વસ્તા બાપુને કહે, બાપુ, બુઢો ધાધલ કે, બાપુ દિવાળી ક્યાં થઈ? તો કે કારિયાનીમાં. કોનો દરબારગઢ? તો કે મારો.
તમારા દરબારગઢમાં દિવાળી થાય, રૂપિયા તમારાને વાહ વાહ કોની થાય? સ્વામિનારાયણની. તે બાપુ એવું જ છે, આ દિવાળી તમારે ત્યાં કરીને હવે હોળી જ પાછળ આવવાની જ છે. ચેતો દરબારો ચેતો, ત્યાં તો વસ્તા બાપુને આમ ઉતરી ગયું, પછી તો જીવા બાપુએ 5 પંપ માર્યા ને આને બુઢા દાદલે માર્યા. હવારમાં વસ્તો ખાચર ઘેલામાં કંઠી પધરાવીને કારિયાની ભેગો થઈ ગયો. જેનો આ વચનામૃત 12 વચનામૃત જેના ઓરડામાં બોલાયા છે, આટલો દિવ્ય ગ્રંથમાં જે વ્યક્તિનો ઉલ્લેખ છે, જે ગ્રંથ આટલો દિવ્ય જેના દરબાર ગઢમાં બોલાયો છે, એવા વ્યક્તિની કંઠી ઘેલામાં જતી રહી આસુરીનો સંગ કરવાથી. બુઢો એવો હતો, જીવા ખાચરને એવું થયું, પણ કોના કારણે થયું, થવાનું મૂળ શું હતું? દાદા ખાચર સાથે ઈર્ષા, દાદા ખાચર જેવા એક સંત પુરુષ સાથે ઈર્ષા. શ્રીજી મહારાજ તો કોઈ પક્ષપાતી નહોતા, એને તો દાદો અને જીવા ખાચર બે હરખા હતા, પણ દાદો એનું અંગ તરીકે રહેતા હતા, એટલે એને સહજ છે કે મહારાજ એને વાલા થાય, મહારાજ એને વાલો રાખે. પણ એ જે થયું એના કારણે એને વસ્તા ખાચરની કંઠી તોડાઈ નાખી. મહારાજને મુક્તાનંદ સ્વામીને કેટલી મહેનત કરી ત્યાર પાછી કંઠી આવી. ઈર્ષા એવી છે. અને ચોથું છે કપટ. કપટ, ભગવાન ભગવાનના સંત ને ભગવાનના ભક્ત સાથે કપટ ના રાખવું. કપટ નહીં, ઓપન જીવન, ઓપન જેમ છે એમ રાખવું. જો કપટ રાખીએ તો 100% નુકસાન થયા વિના રહે જ નહીં. કપટીને બે પ્રકારના મોઢા હોય, એના દાંત બે હોય, બતાવવાનો જુદો અને ચાવવાનો જુદો. આપણે કહેવત છે ને, ચાવવાના જુદા અને બતાવવાના. એમ કપટી જો જીવ થઈ ગયો ભગવાન સાથે કે ભગવાનના સંત સાથે, એ આસુરી થયા વિના રહે જ નહીં. માટે કપટ ના કરે. જો આ 4 વાના મુક્તાનંદ સ્વામીને મહારાજ કે, એક માન, બીજું ક્રોધ, ત્રીજી ઈર્ષા, ચોથું કપટ, આ 4 વાના જો ભગવાનને ભગવાનના સંત સાથે ન રાખે તેની ક્યારેય આસુરી બુદ્ધિ થાય નહીં. નહીં તો મહારાજ કે, એવો આસુરી જીવ છે એ ભગવાનના ભક્તના, જ્યારે આસુરી બુદ્ધિ થાય ત્યારે ભગવાનને ભગવાનના ભક્તના જે ગુણ હોય ને એ જ દોષ સરખા ભાસવા લાગે. છે શું ગુણ, પણ એને દેખાય શું? એ જ ગુણ અવગુણમાં દેખાય, અવગુણમાં દેખાય. બોલો, એને એ જ ગુણ અવગુણ લાગે, આવી દશા થાય. ત્યારે ભગવાનને ભગવાનના ભક્તના જે ગુણ હોય દોષ સરખા ભાસે, એ જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં શિવનો ગણ થાય, કાં તો કોઈ દૈત્યનો રાજા થાય, અને વૈર ભાવે પરમેશ્વરનું ભજન કરે. પાછો ભજન તો કરે ખરો, એટલે એને ઓળખવા મુશ્કેલ પડે. ભજનય કરે, વર્તમાનય પાડે, ધર્મય પાડે, અને પાછો આસુર, કારણ કે દૂધ એવું ને એવું જ દેખાય. અંદર શું પડી ગયું છે? ઝેર, કસ્તર નથી પડ્યું. માટે આપણે તો એટલું જ ધ્યાન રાખવાનું કે એવું ઝેર આપણી અંદર થોડું ઘણા અંશે હજુ પડ્યું જ હોય, આપણે 100% ચોખ્ખા નથી થયા, એટલે ઝેર વધે નહીં એનું ધ્યાન રાખવાનું, એ ઝેર ટળે એવો પ્રયત્ન કરવાનો. બીજું, એવું ઝેર બહારથી આવે નહીં એનું ધ્યાન રાખવાનું. અને એવું ઝેર કદાચ કોઈકની અંદર દર્શન થઈ જાય તો એ ઝેર આપણી અંદર ભળીને આપણા ઝેરનો પાર્ટ વધારી ન દે એનું ધ્યાન રાખવાનું. આટલું જો રાખીએ તો સહેજે પરમ કલ્યાણ થાય. એટલે જ આ વચનામૃતનું હેડિંગ આપવામાં આવ્યું છે, કલ્યાણના જતનનું. જેટલી મોંઘી વસ્તુ હોય ને એનું જતન પણ એટલું જ મોંઘું હોય. તમારે કોહિનૂર હીરો હોય તો એને સાચવવાની મહેનત એટલી જ પડે. એવી રીતે આ કોહિનૂર હીરા જેવી વાત છે સત્સંગમાં આવ્યા પછી. માટે આપણને સર્વને પણ મહારાજ એવું બળ આપે, મોટા પુરુષ એવું બળ આપે કે જેનાથી આપણી અંદર પડેલો જેટલો આસુર ભાવ હોય એ ધીરે ધીરે આપણને ઓળખાય, દૈવી સંતો ભક્તોના સમાગમથી આસુર ભાવ ટળે, અને બીજો આસુર ભાવ આપણી અંદર પ્રગટ ન થાય, બીજો એવો કોઈ સંગ ન થાય, એવી પણ આપણને વિચક્ષણતા મહારાજ અને મોટા પુરુષો આપે એવી એમના ચરણોમાં પ્રાર્થના. ગણેશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઘનશ્યામ મહારાજની જય.